तद्वाणीं च सतानन्द स्ततो जयमुदीरये मुखं करोति वाचालं पंगुं लंघयते गिरि यत्कृपा त्वमहं वंदे परमानंद माधवम् ओम सर्वावतारिणे श्री स्वामीनारायणाय नमो नमः श्री हरि कृष्णाय नमो नमः श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो स्वामी नारायण भगवान की श्री लक्ष्मी नारायण देव श्री नर नारायण देवनी जय श्री गोपीनाथ जी महाराज जनी जय श्री राधा रमण देवनी जय श्री मदन मोहन जी महाराज जनी जय श्री रामचंद्र भगवान नी जय श्री बाल कृष्ण लाल नी जय श्री विघ्न विनायक देव जय श्री कष्ट भंजन देवनी जय ओम नमः पार्वती पतये हर हर महादेव
जय स्वामी नारायण नारायण 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 जय स्वामी नारायण जय स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण
नारी जाई ने खुशी खाया गुण
शर्मा वंश नारे आठ वर्षे पाय माते उपावित नेरे आठ वर्षे पाय माते उपावित मङ्गलं तमिथा सुतमानन्दकरं निशाम्यरुष्टः सचकार हरिप्रसाद विप्र निगमोक्तं त्वथ जातकर्म तस्य प्रथमं सहिरण्यवारिभिः स्नपनं सांशुकमेव सत्वरम् स्वगृहेत् सविधाय चाचरत् पितृसन्तर्पणमत्र वैदिकैः सूरत मुनि समझावे छे प्रताप श्री राजा अनंत कोटि ब्रह्मांड अधिपति पूर्ण पुरुषोत्तम नारायण आज पोतानी समग्र ऐश्वर्य शक्ति ने छुपावी धर्मदेव ने भक्ति देवी ने अनंत तपश्चर्या ना फल रूपे अने अनंत जीवना कल्याण ने वास्ते नाना एवा खोबला जेवड़ा छपैया गाम मा गायर माटी ना मकान मा जन्म स्वीकारो छे। भगवान बाळ रूपे बेना छे। आकाश मा देवताओ ए गर्भ स्तुति करी छे। नमो नमो निरंजनम सुरारि गर्व गंजनम गावा जेवु गाव आवड़े छे ने। नमो नमो निरंजनम सुरारि गर्व गंजनम नमास्तु भक्तवल्लभम दिनेश शेष दुर्लभम भगवान श्री हरि ना प्रागट्य थी देवताओ राजी थई गर्भ स्तुति करी सारा ए ऋषि महर्षि गणो ए पण कृत मंगलम मंगल वाचन शब्दो उच्चारा छे। जीवम शरद सतेम आयुष्मान भव कीर्तिवान भव सुखी भव आवा अनेक मंगलमय स्वस्ति वाचन ना शब्दो बोल्या छे त्यारे धर्मदेव ने पण बाळ प्रभु प्रगटा समाचार मळता
નિશામ્ય રુષ્ટઃ સાંભળતાની સાથે જ અતિ આનંદ થયો છે અને એ સમયે સચકાર હરિપ્રસાદ નિગમોક્તમ તથ જાત કર્મ બ્રાહ્મણને બોલાવી અને જાત કર્મ સંસ્કાર કર્યો છે. એક એક બાળકના જીવનમાં સંસ્કાર અવશ્ય કરવા જ જોઈએ. હીરો ભલે રફ હોય પણ શરણે ચડે એમાં પેલ પડે, હીરાની કિંમત વધે ને ચળકાટ વધે. એમ જે બાળક જન્મો છે એના જીવનમાં જે શાસ્ત્રોક્ત વિધિથી સંસ્કાર કરવામાં આવે છે ને, એના સંસ્કારને કારણે એની તેજસ્વીતા વધે છે. શાસ્ત્રના મત પ્રમાણે તો ગર્ભાધાન સંસ્કારથી જ સંસ્કાર શરૂ થાય છે. પાંચમા મહિનામાં પુંસવન સંસ્કાર થાય, બાળક માતાના ગર્ભમાં હલનચલન થોડું શરૂ થાય. કેટલાક વૈજ્ઞાનિકો અને કેટલાક આધુનિક બુદ્ધિશાળીઓએ એવી વાતો પ્રવર્તાવી છે કે પાંચમા મહિનાથી જીવ દાખલ થાય છે, પણ એ વાત ખોટી છે. દસ મહિના માતાના ઉદરમાં ઊંધે માથે ઝૂલોજી જે કીર્તનનો લખાણ, જો પાંચ મહિનાથી ગર્ભમાં જીવ દાખલ થતો હોય તો દસમા મહિનામાં તો બાળક જન્મી જાય છે, તો પછી દહ મહિના માતાના ઉદરમાં ઊંધેમાંથી ક્યાં ઝૂલાણો. ગર્ભાધાન સંસ્કારથી જ બાળક જીવ માતાના ગર્ભમાં પ્રવેશ કરે છે. પાંચમા મહિનામાં પુંસવન સંસ્કાર થાય છે, સાતમા મહિનામાં ખોળો ભરવાનો સંસ્કાર, ત્યાર પછી જન્મતાની સાથે જાત કર્મ એટલે જન્મનો સંસ્કાર થાય છે. અને એ ટાઈમે ધર્મદેવે અનેક બ્રાહ્મણોને બોલાવી અને ખૂબ દાન આપ્યા છે. પોતાના બાળ ઘનશ્યામને, બાળ પ્રભુને હિરણ્ય વારીભી સ્વપ્નમ કુરિયાત, સોનાના પાણીથી એટલે પાણીમાં સોનું બોળી અને એટલે સોનાના પાણીથી ભગવાનને પેલા સ્નાન કરાવ્યું છે અને પોતે પણ સાંસુકમેવ સત્વરમ સ્વપ્નમ, પોતે તરત જ સૂતકનું સ્નાન, કોઈ પણની ઘેરે શુભ સમાચાર બાળકના કે બાળકીના જન્મના સમાચાર મળે અથવા તો મરણના કાંઈ પણ સમાચાર મળે તો સૂતકનું સ્નાન સચેલમ સ્નાનમ આચરે, જે કપડાં પહેર્યા હોય એ બધાય પલાળી દેવા પડે, ખિસ્સામાં નોટું હોય તો પલાળી દેવી પડે. એક ગરમ કપડું છે એને ન ધોવે તો ચાલે, બાકી અહીંયા બેઠા હોય ને ફોન આવે કે દાદીમાં વૈયા ગયા કે દાદા વૈયા ગયા, જે તમે પહેર્યા છે કપડા, હાથમાં ગૌમુખી હોય માળા હોય બધું ધોવું પડે. આ એક શાસ્ત્રોક્ત વિધાન છે. અને જ્યાં સુધી સ્નાન વિધિ ન કરે ત્યાં સુધી એને સૂતક મટે નહીં. તમારા સૂતક તો જેટલું પાડે એટલું સારું. સુરત મુનિ કે છે, રાજા પિતૃ સંતર્પણાદિક નિત્ય કર્મ વૈદિક કર્મ કર્યું છે. અથ મંગલ વાચનમ સસુનો રસના માર્જન માચ ચાર ધર્મ વિદધે વિધિનો ચિતમ સમેધા જનનમ દાન વિધિમ તથા તદંગા. બ્રાહ્મણની ઘેરે બાળક જન્મે ને કેવા કેવા સંસ્કારોને વિધિ કરવી પડે ને એ બતાવી છે. મંગલવાચન મંત્રો બ્રાહ્મણો દ્વારા બોલાવાયા છે. રસના માર્જનમ, બાળકની જીભ એને માર્જન કર્યું છે, ધોઈ છે.
कारण के स्तनपान करवा योग्य जीभ थवी जोईए, कारण के માતાના ગર્ભમાંથી આવ્યું છે બાળક, એટલે મળમૂત્ર આદિકમાંથી આવ્યું છે, એટલે એની જીભને પવિત્ર કરી છે. અને ત્યાર પછી મેધા જનન યજ્ઞ નામ એનાનો એવો કર્યો, દાનવિધિ આપી. અને આ જયારે કાર્યવાહી બધી ધર્મદેવના આંગણે બ્રાહ્મણો દ્વારા ઋષિઓ દ્વારા થઈ રહી છે ત્યારે સગા વાલા બધા પણ એકદમ મળવા આવ્યા છે. હવે કથા એવો વળાંક એમ લે છે કે ધર્મદેવની ઘેરે જયારે બેકારી હતી, ઉપાધિ હતી, ખર્ચાની ક્યાંય જોગવાઈ નહોતી થતી, આજુબાજુમાંથી અસુરો લૂંટી જતા હતા, હેરાન કરતા હતા, પાડોશીઓ કોઈ પાસે રાટો આપવા તૈયાર નહોતો. નાના રામ પ્રતાપને દૂધ પીવા માટે ભક્તિ માતા કેટલા ઘેરે ભાટકા હતા, તો કોઈ એક વાટકો દૂધ નહોતું આપ્યું. બબે ત્રણ ત્રણ દિવસના ઉપવાસ ભક્તિ માતાને થતા, હું તો ભક્તિ માતા એ ધર્મદેવને કહેલું, હું તો શાક ખાઈને દીનાની ગમું રે, પણ તમને સાવડે સેવું રે. હું તો શાક પાંદડું ખાઈને દિવસ કાઢું, પણ તમને હું ખવડાવું. આવા દિવસો જયારે ધર્મદેવ ને ભક્તિ દેવી ને વિતાવવા પડતા હતા, ત્યારે છપડીયાના કોઈ પૂછવાય નહોતા આવતા, કોઈ સહકાર આપવાય તૈયાર નહોતા, પૂછી ઉધારું આપવા તૈયાર નહોતા. કેવી કેવી મુશ્કેલીઓમાં ધર્મદેવ ભક્તિ માતા એ દિવસો ગુજાર્યા છે. એ તો ધર્મદેવના ઘરના એ જે દિવાલોના ખૂણાઓ છે ને, એની સાક્ષીઓ છે. ભક્તિ માતા એટલું રેડ્યા છે કે ઘરની ગાયર છે ને, માટીની દીપણ એ પલળી ગયું હતું, એટલા રેડ્યા હતા બેકારીના દિવસોમાં. પણ કોઈ કોઈ પૂછવા નહોતો આવતો. પણ આજે બાળ પ્રભુ જયારે પ્રગટા છે ને રાજા, સમેતા જ્ઞાતયસ્તસ્ય વિપ્રવર્યાસ્ય વેશમની આનંદમ પરમમ પ્રાપ્તા કુમારાય આશિષો દદુહુ. આજે આખા સમાજના લોકો, છપૈયાના આજુબાજુના અગાવાલા, ભક્તિ માતા એકલા થોડા હતા ને, બે બહેનો હતી ને, બહેનો પૂછવા નહોતી આવી. દુઃખના દિવસોમાં તો બેન કે ભાઈ કોઈ નો પૂછવા આવે, એમ કે કોઈ કઈક માગશે કઈ. વસંતા માસી, ચંદન માસી બે બહેનો હતી ને ઘનશ્યામ મહારાજ ને, એ કોઈ પૂછવા નહોતી આવતી. ક્યાંય બહુ દૂર નહોતી રહેતી, કઈ ઇંગ્લેન્ડ અમેરિકા નહોતી રહેતી, અડખે પડખે ના ગામડામાં જ રહેતા હતા. રાજ્ય સમેતા જ્ઞાતયસ્તસ્ય વિપ્રવર્યસ્ય વેશમની. સતાન સ્વામી કલમ લખે સારા એ છપૈયા પુરના ધર્મદેવ ભક્તિ માતાના જ્ઞાતિજનો સંબંધીજનો અગાવાલાઓ બધા આજે સારી મજાની ભેટ સુગાટ લઈને આવ્યા છે. અને બાળ ઘનશ્યામને રમાડવાના આશયથી, આજે દર્શનના આશયથી આવી અને કુમારાય આશિષો દધુ, બાળ પ્રભુને આશીર્વાદ આપી રહ્યા છે. ગીતમંગલ વાદ્યાની તત્ર ગ્રામે ગૃહે ગૃહે તદા બભુ સર્વેષામ આનંદશ્ચ મહાન હૃદય. એક વિશેષતા એ લખી કે તમારી ઘરે બાળક જન્મ્યું હોય તો તમારા ફળિયામાં કદાચ બધાને આનંદ હોય કે ભાઈ બહુ દાડાની ઘરે એ બાળક દીકરો થયો. અને કદાચ તમારા સગા વાલાને આનંદ થાય કે ભાઈ અમારા જો ભાઈની ઘેરે બાબુ આવ્યો, કોઈનો ભાણિયો થતો હોય, કોઈને કાંઈ હગો થતો હોય. પણ આજે બાળ ઘનશ્યામ જયારે પ્રગટા છે ને, તો છપૈયાપુરમાં જ નહીં, ગીત મંગલ વાદ્યાની ગ્રામે ગ્રામે ગૃહે ગૃહે, એક એક ગામડાઓમાં ને ઘેરે ઘેરે ગીત વાજિંત્ર વાગે છે. આ બાળ ભગવાન ઘનશ્યામ મહારાજના પ્રાગટ્યનો મહોત્સવ ઘેરે ઘેરે થાય.
ગામડા ગામડાઓમાં થાય. એના એ બાળ પ્રભુના પ્રાગટ્યની વાત જ્યારે વાયુ વેગે પ્રસરીને દરેકની ઘેરે એવો આનંદ થયો છે કે અમારી ઘેરે બહુ જાજે દાડે દીકરો જન્મો. અને બહુ વર્ષોની સાધના હોય, બહુ વર્ષોની તપશ્ચર્યા હોય, બહુ વર્ષોની માનતા હોય અને એની ઘેરે દીકરો થાય, પછી એની વાત શું કહેવાય? આ તો ભગવાન પોતે પ્રગટા છે ને. કેટલી ભક્તિ દેવીની ધર્મદેવે તપશ્ચર્યા કરી, જરત ગાત્રો જરત વસ્ત્રો જગત પિતરો, જગતના માત પિતા કહેવાય એવા ભક્તિ માતાને ધર્મદેવ ઉઘાડે પગે ફાટેલા કપડા અને શરીર ક્ષીણ થઈ ગયેલું એવી પરિસ્થિતિમાં ઠેઠ અયોધ્યાથી વૃંદાવન સુધી હાલતા ગયા હતા, કાર નતા ગયા. કેટલું દૂર થાય અયોધ્યાથી ઠેઠ વૃંદાવન? આવી વિકટ પરિસ્થિતિ એને વેઠી છે. કહેવાય કે દુનિયામાં માણસ માત્ર ને મોટામાં મોટી જો બીમારી કોઈ હોય તો દારિદ્રતાની, બીજી બધી બીમારી હોય ને એ દુઃખ સહન થાય, પણ દારિદ્રતાનું દુઃખ છે ને એ તો સારા એ કુટુંબને ભરડી નાખે. કેટલા એવા સમાચાર સાંભળો છો ને, સારા એ કુટુંબના સભ્યો ભેગા થઈને સાંજે ઝેર ઘોળીને પી જાય. એવી વિકટ પરિસ્થિતિમાં આજે ધર્મદેવ ભક્તિ માતાએ જે દિવસો વિતાવ્યા છે અને એ તપશ્ચર્યાના ફળે આજે ભગવાન જયારે પ્રગટા અને એને કારણે સારા એ છપૈયા દેશમાં, અયોધ્યા પ્રાંતમાં અને ઉત્તર ભારતના અનેક ગામોની અંદર આજે આનંદ છવાઈ ગયો છે. ઋષિ મહર્ષિઓના મન એકદમ પાવન થઈ ગયા, એકદમ નિર્મળ થઈ ગયા. જે હરિઓમ સહસ્ર શિરખા પુરુખા સહસ્રાક્ષ સહસ્રપાત સભો મિગું સર્વત સ્મૃત્વા તતિષ્ઠત દશાંગુલમ મા ઓમ ઇન્દ્રાય સ્વાહા ચંદ્રાય સ્વાહા વરુણાય સ્વાહા. આજે યજ્ઞ કરનારા ઋષિ મહર્ષિઓ એને કઈ હોમમાં ઘી હોમે તલ હોમે જવ હોમે ત્યારે અગ્નિ પ્રદીપ્ત રહેતો હતો, એ બધા બ્રાહ્મણો જે ઋષિ મહર્ષિઓના અગ્નિ છે ને એમ નમ વગર હવિષ્યાન નાયખા વગર મીંડા પ્રગટવા, નિર્ધૂમ પાછા ધુમાડા વગરના અગ્નિ મીંડા પ્રગટવા. એ તો યજ્ઞ થાય એટલે ધુમાડો થાય જ ને, આપણે જોઈ છે ને બહુ બધા ધુમાડા થાય તો ગાડી આવી જાય હોતે ક્યાંથી આટલું બધું આવ્યું. અને નક્કી હોય છે કે યત્ર યત્ર ધુમા તત્ર તત્ર વહની, યત્ર યત્ર વહની તત્ર તત્ર ધુમા. જ્યાં અગ્નિ છે ત્યાં ધુમાડો હોય જ, અને ક્યાં જ્યાં ધુમાડો છે ત્યાં અગ્નિ હોય, નક્કી હોય. આ તર્કશાસ્ત્રનો નિયમ છે. ત્યારે અનેક ઋષિ મહર્ષિઓના મન તો નિર્મળ થયા, પણ એનો અગ્નિ એ નિર્ધૂમ પ્રજ્વલિત થવા માંડ્યો છે. બ્રાહ્મણો વેદ રૂચાવ મીંડા બોલવા, કોયલિયાઓ ટવકારા કરવા માંડી, મોરલાઓ ટવકારા કરે, એ ગાયો હિહોરા કરે. આ જે વંધ્યા ગાયો હતી ને એ વંધ્યા ગાયોના આચરણમાં દૂધ છૂટા છે. બાળ પ્રભુના પ્રાગટ્યનું વિશેષતા એ હતું કે ભગવાનના આવવાની સાથે જ જાણે કે સારી વસંત ખીલી ગઈ, સારો સમાજ આનંદમાં ગરકાવ થઈ. સૂરજ ઉગે અને દશે દિશાઓ ખીલી ઉઠે, ચંદ્ર ઉગે અને રાત્રિનો અંધકાર એકદમ જતુરી અને શાંત શીતળતા છવાઈ જાય. પણ ચોર લોકો હોય, ગુંડા લોકો હોય, આતંકવાદીઓ હોય, ઘુવડ હોય, ચીબરિયું હોય, એને આ સૂર્ય ચંદ્રનો પ્રકાશ ગમે નહીં. ભગવાન પ્રગટા, સારી એ ત્રિલોકીમાં આનંદ છવાઈ ગયો. ધર્મદેવને પણ આજે એટલો બધો આનંદ છવાયો છે. ગીતમંગલ વાદ્યાની તત્ર ગામ ગૃહે ગૃહે તદા બભૂ સર્વે સામ આનંદશ્ચ મહાન રુદી.
ददो बहु निदानानि पुत्र जन्म प्रहर्षितः ब्राह्मणेभ्यो द्विजेन्द्रयो सावन्येभ्यश्च यथोचितः। धर्मदेवे बहु दान आप्या छे। एक बात ये प्रश्न उभो थाय के जेनी घरे बाळक जन्मे એટલે 10 દિવસનો સૂતક લાગે ઓછામાં ઓછું, એની માતાને દીકરી જન્મી હોય તો 1 મહિનાનું સૂતક લાગે, દીકરો જન્મ હોય તો 1.5 મહિનાનું સૂતક લાગે। ધર્મદેવે આટલા બધા દાન આપ્યા, ઉતકમાં દાન આપ્યા અને બ્રાહ્મણોએ લીધા, તો ઉતકમાં દાન લે તો દોષ લાગે। જ્યાં સુધી તમારા ઘરમાં ઉતક હોય ત્યાં સુધી સંતો રસોઈ ન લે, લ્યો લે લક્ષ્મીનારાયણ દેવ નો થાળ કરવા આવ્યો તો કે ભાઈ ના 12-13 દિવસ જવા દો પછી વાત। અહીંયા દાન આપ્યા બધા લીધા, અને કઈ સામાન્ય દાન નથી। સતાન સ્વામી ની કલમ લખે છે, ગજાન હયાસ તથા ધેનો રસંખ્યાતા સુલક્ષણા બ્રાહ્મણે ભ્યો દદો દેવ સોપસ્કર ગૃહાસ તથા। કેવા કેવા દાન આપ્યા બ્રાહ્મણોને આપ્યા છે, જે વિદ્વાન પંડિતો એવાને આપ્યા છે, અન્ય યાચક જનો આવ્યા એને પણ આવ્યા છે, એને પણ આપ્યા યથોચિતમ જેવી પાત્રતા। પણ હાથીના દાન, ગાયનો દાન, અસંખ્ય સુલક્ષણા, હારા લક્ષણ વાળા એ હાથીઓ અને ગાયો દાનમાં આપી છે। નકામી હતી જવા દો, કેટલ કેમ્પમાં રેખા જેવી એવી નહીં, મોટે ભાગે ક્યાં જતી હોય કતલખાન ભલા દાન આપેલો દરબારે દાન આપ્યો। ઓલા ભૂદેવ ગામ નો હતો કે આવો આવો ભૂદેવ જલ્દી 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 મહારાજ ગાય નું દાન આપો, પણ કે હું જરા ગામમાં ભિક્ષાવૃત્તિ કરી આવું પછી આવું, અરે પણ તારી માં મરી જાય છે જલ્દી આવી જલ્દી। બોલો ઓલા બ્રાહ્મણ ને પકડાઈ અને હાથમાં પૂછડું પકડાવી અને ઇદમ ગાય ગૌ તુભ્યમ સમર્પયા આવી સંકલ્પ કરાવી મૂકી દીધું બ્રાહ્મણ ના હાથમાં પૂછડું। હજી જ્યાં સંકલ્પ કરાય ગાય મરી ગઈ, દરબાર કેજો મરી ગયો, મેં તો તને દાન આપી દીધું લઈ જા, ઉપાડવાનો ખર્ચો ઓલા ને લઈ ગયો, એવા દાન નો કરવા। અહીંયા તો સારું છે બધું ફ્રેશ માલ આવે બધું, અને તો ગામડામાં ફરતા હોય ને તે રીંગણા ચીમડાઈ જાય ને હાવ ઘરે, અને પછી ચોરાની શીંગો હોય ગવાર શીંગો હોય હા હુકાઈ જાય ને ચીમડાઈ જાય ને, કે સ્વામી ને દયાવો શાક થાય, એને સ્વામી તારું શાક ખાઈ ન્યાલ થાય, ઘઉં ને બાજરાનું કાન ધુવો એ દઈ જાય, પાહટા નું હેઠા નું બધું આવું જે ભંગાર હોય ને સારો સાફ માલ નીકળે કાઢી લીધો હોય પછી બધા કુશકા જેવું હોય ને કે સ્વામી સાફ કરશે બેઠા બેઠા કે। પણ આજે તો ધર્મદેવે દાન આપ્યા છે, કેટલા હાથીઓના અને ગાયોના દાન આપ્યા છે, અને સોપસ્કર ગૃહાંશ તથા સારું ઘર રાચ રચીલા સાથે ઘરના દાન આપ્યા છે। ત્યારે પ્રશ્ન એ ઉભો થાય કે બે વર્ષ પહેલા તો દાળ શાકના ખાવાના ઠેકાણા નહોતા અને આવ્યું ક્યાંથી બધું, કે કોઈનો રાજાનો ખજીનો ફાડી આવ્યા હું, અચાનક કોઈ કોઈની પાસે આટલું આવી જાય તો કઈ ભાઈ કા દગો હોય કા કોક કરી નાખ્યું, એવું તો છે નહી, આ તો સાક્ષાત ધર્મ ની મૂર્તિ। પણ સતાયન સ્વામી એમ કે છે કે ભગવાન પ્રગટ થયા ને એ પ્રગટતાની સાથે જ લક્ષ્મીજી રિદ્ધિ સિદ્ધિ બધા સેવામાં હાજર થઈ ગયા છે, જેમ વાપરે એમ વધવા લાગ્યું છે। અને એ રીતે જયારે પુષ્કળ દાન આપ્યા છે, તથા દાન અન્ય સૌ પ્રાદાત યચ્છૃત્વા ભૂવિ ભૂમિ પહા વિસ્મયમ લેભિરે ભૂરી નિધિ સમતમ ચ મે નિરે। આ ધર્મદેવે જે દાન આપ્યા ને એ સાંભળીને મોટા મોટા રાજા મહારાજાઓ મોટા ચક્રવર્તી રાજાઓ એ પણ આશ્ચર્ય પામી ગયા, આટલું બધું આની પાસે ક્યાંથી આવી ગયું, આ ધર્મદેવ ની પાસે કાંઈ હતું નહીં અને અચાનક આટલી બધી મિલકત ક્યાંથી આવી ચડી। આવા મનમાં ઘણા આના સંકલ્પ થવા લાગ્યા છે, પણ પછી ખબર પડી કે જેની ઘરે ભગવાન પુરુષોત્તમ નારાયણ પ્રગટા છે। ઉક્ત્વેતિ તસ્યા
भयवर्जिताया धैर्य स्थिताया सहसांगं कसदेशात् जग्राह बालं गलयेव दुष्टा व्यातानहनं ते मकराल जीवा। सतान स्वामी के छे राजा हवे भगवान बाल प्रभु नो आ प्रागट्य थयो जेने कारणे आनंद उत्सव थयो अने साराए अयोध्या छपया आजुबाजू ना विस्तार मा आनंद आनंद छवाई गयो छे। मायया श्रीपतेस्तस्य विधिसौर नट्य नाटनम भगवान सैवेति तम विवेदन पश्चन। बधाने ए टाइमे खबर पड़ी गई क्या मायाना पति एवा लक्ष्मीना पति पोते भगवान पधार्या छे। आज नरनाट्य मानुषिक लीला नो विस्तार करवा अनेक जीवना कल्याण करवा भगवान पोते पधार्या छे, नहीं तो धर्मदेव नी त्यां आवी सिद्धि साहिबी होई नी। आत्मजे पुत्र भावो भूत श्री कृष्णे भक्ति धर्म यो चिकित्सोर से सविम लीला तस्य च प्रभो। एक बाजु समाज में भी वात वायका प्रसरी गई के धर्मदेव ने त्या जे बाड़क जन्मू छे भगवान पोते छे, पर ए समय भगवान ने एम थयु के जो मात पिता ने आ वात नो कायम जो ख्याल रहे तो मने बाड़क भाव थी पुत्र भाव थी रमाड़वा में एने आनंद नहीं आवे। एटले भगवान पोते मात पिता ने पोतानी प्रत्ये जे भगवान पणा नो भाव छे ने भूलावी दीधो छे अने चिकित्सम सैसविम लीला बाल लीला करता होय एमां रड़ता होय एवा भगवान बाल लीला करवा मांड्या छे। अने ईश्वरत्वेन मद्ज्ञानात् पुत्र भावेन लालनम मदीयम दुर्लभमिति प्रभुरेवाम च तथा व्यधा। भगवान एवो विचार कर्यो કે હું ઈશ્વર છું ભગવાન છું એવા ભાવથી તો મારી પૂજા તો બધાય કરે સમાજ, જેને જે દેવ ઈષ્ટ હોય, પછી મચ કચ્છ ઋષિ વામન પરશુરામ બલ ભૂત કલકી જે કોઈ સ્વરૂપોને જેને પ્રિય સ્વરૂપ છે એની પૂજા અર્ચના વંદના કરે તો સહજ છે, પણ ઈ પૂજા કે ઈ દર્શન કે ઈ કઈ એને લાભ જીવનમાં મળે છે તો એના કરતા શ્રેષ્ઠ લાભ કયો છે કે પુત્ર ભાવેન લાલનમ મદિયમ, મને બાળકપણે રમાડવાનો જેને લાભ મળે ને અતિ દુર્લભમ પ્રભુરેવ સમન્ય। ભગવાને એવું વિચાર્યું કે મને બાળક તરીકે રમાડવાનો જેને લાભ મળે ને એ બહુ દુર્લભ છે, અતિવ દુર્લભમ નામ। માનવ જન્મમાં શ્રેષ્ઠ લાભ ભગવાન જેના ખોળામાં બાળક બનીને રમે। તમે તમારા એક નાના બાળકને રમાડતા જો આનંદ અનુભવતા હોય તો અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ જ્યારે એક બાળક બનીને આવે, અને એ તો અનુસંધાન રાખે પાછા ભગવાન બાળક બનીને આવે ત્યારે માતા પિતાને દુઃખ ન થાય, ક્લેશ ન થાય, એના લુગડા ન બગડે, બધું અનુસંધાન રાખે। ક્યાં એવી કથા જોવા નથી મળતી કે ઘનશ્યામ મહારાજ મોટા થયા ત્યાં સુધીમાં ક્યારેક ભક્તિ માતાની હાડી બગાડી હોય કે ધર્મદેવના ક્યારેક કપડાં બગાડ્યા હોય? તમારા બાળકો કેટલી વાર બગાડતા હોય તમને અનુભવ હોય ને? આ ભગવાનપણાની શ્રેષ્ઠતા છે। તો આજે ભગવાન શ્રીએ વિચાર કર્યો કે મારા બાળકપણાની જે લાલન પાલનની માતા પિતાને જે સુખ અમારે સાહેબી સુખ આપવું છે એટલા માટે ભગવાને પોતે માયાનો પડદો કર્યો છે। તૌ દંપતિ પ્રાપ્ય મનોરથસ્ય ફલમ પ્રવૃષ્ટઃ નિતરામ ભૂતાં બબંધતો સ્નેહ પરમ તનુજે નરાકૃતિ બ્રહ્મણિ વાસુદેવે। નરાકૃતિ વાસુદેવે, મનુષ્ય શરીર ધારી એવા વાસુદેવ જે વિશ્વમ વ્યાપનો તીતિ વાસુદેવ, સારા એ સચરાચર ની અંદર જે વ્યાપીને રહેલા છે, અંતર્યામી શક્તિએ કહીને રહેલા છે એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ એ બાળક બન્યા ત્યારે બંને દંપતી આજે માને કે અમારા મનોરથ છે, મારી ઈચ્છાઓ અમારા સંકલ્પ આજે પૂર્ણ થયા છે, અને બબંધતુ સ્નેહ ભરમ તનુજે પોતાના બાળકમાં પોતાના
ઘનશ્યામ મહારાજ ને વિશે એવો એને સ્નેહ બંધાણો છે, અને જેને કારણે માત પિતાને આનંદના દિવસો એવા એક પછી એક વ્યતીત થાય છે. અને બાળ પ્રભુને માતા પિતા હર્ષથી હવે ઉછેરીને મોટા કરે છે. બાળ પ્રભુ દિવસે દિવસે એવા મોટા થવા લાગ્યા છે. વાલો ચંદ્ર કળાની પેરે વધ તારે, વાલો ચંદ્ર કળાની પેળે વધ તારે, રામનવમી પર લીધી હતી એટલે એનો વિસ્તાર નહીં કરતા. ભગવાન બીજા જે ચરિત્ર કરે છે એ વાતને આગળ લઈએ. ક્ષિપ્તો ધરાયામ સરસા પિશાચ્યા સ્વનિર્દિશ શિશુકત સદેવ સુસ્વાપ શીત દ્યુતિના સુધાર્દ્રે રાપ્યાયિતો ભૂત સ્વકરેશ્ચ શીતે. બાળ પ્રભુએ પોતાની નાની ઉંમરમાં છ દિવસના એ બાળ પ્રભુએ કૃત્યાઓનો પરાજય હનુમાનજી દ્વારા કરાયો છે. હવે ભગવાન બાળ પ્રભુને કૃત્યાઓના પાસથી મુકાવી અને હનુમાનજી મહારાજે ભક્તિ માતાને આપ્યા છે, અને ભક્તિ માતા જ્યારે બાળ પ્રભુને લાવ્યા છે ત્યારે ભક્તિ માતાના આનંદનો પાર નથી રહ્યો. સ્મિતમ વીક્ષ્ય શિશુ સનેષ્ઠમ દદૌ સમાનીય તથસ ભક્તિ મૃત્યોર્મુખાયા તમિવાત્મ બાલમ સપ્રાપ્ય તમ ગ્રાહ તમ પ્રાહવચ કપિન્દ્ર. બાળ પ્રભુને પોતાની ગોદમાં જ્યારે હનુમાનજી મહારાજ લાવ્યા છે ત્યારે પોતાના પ્રાણપ્રિય પ્રભુ પ્રાપ્ત થવાથી પોતાના શરીરમાં જાણે ચેતનતા આવી છે. નિસ્તેજ જેમ શરીર થઈ ગયું હોય ને એમાં ચેતનતા આવે, એમાં જેમ ધર્મદેવ ભક્તિ માતાના હૃદયમાં ચેતનતા આવી છે અને હનુમાનજી મહારાજને એ ટાઈમે પછી બિરદાવ્યા છે. દેવા ત્વયા મોચિત એવ મૃત્યોર બાલો શતસ્ત્વમ મમ જીવદાતા નાસાધ્ય મે તત્કરણમ તવેતિ ન જાનામિ રામાનુજ જીવદાતુ. કેવા ભાવથી હનુમાનજી મહારાજને પછી બિરદાવ્યા છે. કહે હનુમાનજી દેવ, તમે અમારા બાળકને મૃત્યુના પાસમાંથી મુકાવ્યા છે, અમારા બાળ ઘનશ્યામને જીવનદાતા તમે છો. ના સાધ્ય મે તત્કરણમ, એક પણ એવું કામ નથી કે જે તમારાથી ન થાય. હનુમાનજીની આજે ઘેરે ઘેરે પ્રતિષ્ઠાઓની પૂજા હું કરવા થાય છે. નિસ્વાર્થ ભાવે જો સેવા કરનાર હોય તો હનુમાનજી છે. પણ એટલી વાત નક્કી કે એની માનતા કરી જો ન પહોંચાડો તો પછી હા લવા રૂપિયાની માનતા લીધે પાય. આજે ભક્તિ દેવી એમ કે છે, હે હનુમાનજી મહારાજ, તમે રામાનુજ જીવદાતુ. રામ અનુજ રામના નાના ભાઈ, એને તમે જીવનદાતા છો. સંજીવની ઔષધિ લાવીને તમે એને જીવનદાન આપ્યું છે. નિસામ્ય વાચમ ભગવત જનન્યા સોથા બ્રવીત સર્વ વિધાન જને ભદ્રે તવાયમ શિશુકસ્તુ દિવ્યો ન પ્રાકૃતોસ્તિ ઇત્યવધેહી સત્ય. અને જ્યારે હનુમાનજી મહારાજની બહુ પ્રશંસા ભક્તિ માતાએ કરી ત્યારે ખરેખર ભક્તો છે ને પોતાની પ્રશંસાને સાંભળતા સાંભળવામાં એને આનંદ નથી. એ તો પોતાના ઈષ્ટદેવના જે ચરિત્ર હોય, ઈષ્ટદેવની પ્રશંસા હોય, એમાં જ સાંભળવામાં રસ હોય. આપણને તો આપણું નામ આવ્યું કે નહીં, આપણા માટે કેવા શબ્દો બિરદાવ્યા, એમાં અમારા વક્તાઓને તો વાત કરો, અમે બધા આવી ગઈ.
સભા સંચાલન કરનારા કે પછી જેને માઇક કઈ આપ્યું હોય અને એ જો બે શબ્દ અમારા માટે ન બોલ્યા હોય ને તો વકીલ સ્વામી જેવા કે આવાને હું હારાને માઇક આપો બોલવાની કઈ ખબર નથી. જીવને ઓહો ઈ જે અંતરમાં ભાવ પોતાની પ્રશંસા સાંભળવાનો. અરે કંકોત્રીમાં નામ જરાક આગળ પાછળ લખાણું હોય ને તોય ફોન આવે. કંકોત્રી નામ આગળ પાછળ છપાયું હોય ને તોય ફોન આવે. સ્વામી આ પ્રૂફ રીડિંગ કોને કર્યું હતું કંકોત્રીનું? મેં કર્યું હતું. તો કઈ શરત ચૂક થઈ ગઈ લાગે છે. કેમ કે આ ઓલા સ્વામી નામ ઉપર કેમ લખ્યું? આગળ પોતાને લખાતું હોય અને થાય ક્યારેક આવું પ્રેસ દોષે થાય. મારે એકવાર બન્યું હતું એવું, પછી કઈ નામ ન દેવાય. પણ એક સ્વામી સહકારમાં આવ્યા ઉત્સવમાં. સ્વામી મારે બે મહિના ફ્રી છે, હાલો આવો સહકારમાં કઈ ગામડે ફરવામાં જોડમાં નાથે મદદમાં સારું. પછી મેં કંકોત્રી પારાયણની દર વર્ષે થતી હતી છપાવા દીધી. મને કે સ્વામી ઉત્સવ સુધી રહીશ તમ તારે. મેં કીધું હા ભાઈ સહકારમાં આવ્યા છે તો એનું નામ એડ કરી દઈ. એટલે પ્રેસમાં જરા ફોન કરી દીધો કે આ સ્વામી નામ તમે જે નીચે લખે છે મેં વધારે હું વળે કરી નાખજો. ઓલા એ પ્રેસ વાળાએ જરા શરત ચૂક કરી તો નીચે છાપવાનું બોલે ઉપર છાપી નાખ્યું. હવે છપાઈને આવી ગયા પછી કઈ હું એને કંકોત્રી બદલવી એક આટલી બધી એ કંકોત્રી. પછી દેશ દેશાંતરમાં ગઈ જેનું નામ પેલા છપાતું હતું એનો જ ફોન આવ્યો. આવું બને પછી એને કેવું પડ્યું કે ભાઈ પ્રેસ દોષ છે, તમે કહો તો લીટા મારી દો એની ઉપર. આવું થાય. જીવને એટલો બધો આગ્રહ છે આત્મશ્લાઘાનો. શિક્ષામંત્રીમાં મહારાજે કહ્યું સ્વશ્લાઘા સ્વમુખે ન ચ, પોતાના મુખે પોતાના વખાણ ન કરવા. પણ વખાણ ન કરે કરી પણ બીજા પાસે કરાવવા. જેટલી તમારી પ્રશંસા થાય પૂજા થાય એટલા તમારા તમારા પુણ્ય ઓછા થાય. અસમ્માને તપોવૃદ્ધિ સમ્માના ચ તપક્ષયમ પૂજયા પુણ્યહાનિ સ્યાત નિંદયા સદગતિર ભવે. જેટલી તમારી પૂજા પ્રશંસા થાય એટલા તમારા પુણ્ય ઓછા થાય. અને જેટલી તમારી આ પ્રતિષ્ઠા લોકો એ ગમે તેમ પ્રતિષ્ઠાહીન કરે, તમારા અવગુણ ગાય, તમને ગમે તેમ કરી અને ફજેતી કરે તો તમારા પાપ નાશ થાય. આજે હનુમાનજી મહારાજે કહ્યું માતાજી તમે મારી પ્રશંસા રહેવા દો, હું તો તમારા જે બાળ ઘનશ્યામ એનો સેવક છું અને તવાયમ શિશુકસ્તુ દિવ્યો ન પ્રાકૃત. આ તમારા જે બાળ ઘનશ્યામ છે ને દિવ્ય છે, બાળક ભલે દેખાય પણ એ પ્રાકૃત શરીર નથી. પંચભૂતના દેહધારી ભલે હોય પણ દિવ્ય માનુષ વિગ્રહ દિવ્ય અને મનુષ્યનું શરીર છે. અસ્તિ એવ વિધેય સત્યમ સંસાર કૃત છા દૈતા સપોષ્યો ઈવામ તથા ન્યા છરણો પપન્નામ અતા સુરક્ષ્યો અદ્ભુત બાલકો યા સર્વાધિક સ્નેહ ઈહેવ કાર્ય. આ તમારા બાળ ઘનશ્યામ સંસાર સાગરમાં ડૂબેલા અનેક જીવોના કલ્યાણને માટે પધાર્યા છે. તમારું અને તમારા પોષ્ય વર્ગનું એ શ્રેય કરવા પધાર્યા છે અને તમને સંસારની આધિવ્યાધિ ઉપાધિમાંથી મુક્ત કરાવી અમને તમને સુખી કરશે. અને અન્ય અપી શરણ ઉપપન્ના એ ભગવાનને શરણે જે આવશે ને એને પણ આ ભગવાન સુખી કરવા સુખી કરશે. માટે અત સુરક્ષ્ય અદ્ભુત બાલક હયમ, માટે આ બાળ ઘનશ્યામની તમે સુરક્ષા કરજો એને હાચવજો. ધ્યાન તેમ રખડતો ભટકતો ન મૂકી દેતા. આ બાળ ઘનશ્યામ સામાન્ય નથી, આ અદભુત બાળક છે. માટે સર્વાધિક સ્નેહ ઈહેવ કાર્ય, તમારો જે કઈ સ્નેહનો પ્રવાહ એ ક્યાં ઉપયોગ કરજો. આ તમારો પ્રેમ જે પ્રવાહ છે ને
या बाळक माज तमे वधारे वेवडावजो। नहींतर स्नेह तो बधामां छे, स्नेह दरेक व्यक्तिमां, गायोमां, भेसोमां, पशु पक्षीओमां, बधायमां स्नेह रूपी तो झरणू छे ज। पण ई स्नेह रूपी झरणू क्यां लई जाव? खारा पाटमां बी वावी अने पाणी पाहे, ई पाणी बधुं नकामुं जाय। ઘણી વખત ક્યારા છલકાઈ જાય તો પાણી હેલું જતું, પછાટે વીવી જાય, ટેટ જાય, પછી ઓવાળા ગરનાળામાં કામમાં વધારાનું પાણી ખોટું બગડે નહીં એની જેમ સાવચેતી રાખવી, એમ સ્નેહરૂપી પ્રવાહ આ ભગવાન પુરુષોત્તમ નારાયણમાં, આ બાળ ઘનશ્યામમાં કરજો। આપણે તો સ્નેહ કેટલી જગ્યાએ પાછો વેચાઈ ગયા હોય, ઝરણા એક પાઇપ માંથી જેમ અનેક કનેક્શન આપ્યા હોય ને, માતા પિતામાં, દાદા દાદીમાં, પછી વધારે વધારે અમુક અમુક જગ્યાએ વધારે વાલ ખોલે, અમુક જગ્યાએ ઓછો ખુલે। માતા પિતાનો સ્નેહનો જે આમ પાઇપ ધોધવાર પાણી આવતું હોય એ સ્નેહ પ્રવાહ, પણ પછી યુવાન થાય, લાડકી આવે એટલે પછી વાલ બદલાઈ જાય, કનેક્શન ફેરફાર થઈ જાય, પછી એની ઘરે બાળકો થાય, બાળકોમાં સ્નેહ પ્રવાહ પાછો। આજે હનુમાનજી મહારાજ એમ કે છે કે સર્વાધિક સ્નેહ એવ કાર્ય, સૌથી વધારે સ્નેહ આ બાળ ઘનશ્યામમાં કરજો, કારણ કે આ સામાન્ય બાળક નથી, અદભુત બાળક છે। તામી તુદીયે સતત તત્સુથાસ્તમ તાવન મનોજ્ઞ શશિ સૂર્યહાસ નુનાટનમ તસ્ય હરેર વિધા વિધિસો તથે છયા તત્ર તિરોધ દેશ। અને એ આ જયારે ભગવાનના મહિમાની વાત હનુમાનજીએ કરી છે ત્યારે બાળ ઘનશ્યામ પ્રભુએ પણ હનુમાનજીની સામે દ્રષ્ટિ કરીને પોતે એકદમ બાળકની સમાન હસવા મીડ્યા છે, અને મનુષ્ય નાટ્ય કરતા હોય એ રીતે ભગવાન હસતા હસતા થોડીક આંખની તીરછી નજર કરી હનુમાનજીને હવે વિદાય થાવ, બહુ મારું ઐશ્વર્ય, મારી શક્તિ, મારું સામર્થ્ય માતા પિતાને કયો માં, નહીં તો મારી વિશે બાળક ભાવના એને નહીં રહે અને મને રમાડવાનો એને આનંદ નહીં મળે, પછી એમ કરીને ત્યાંથી વિદાય કર્યા। તતો ત્યાશ્ચર્યમાપન્નો તો વિક્ષ્ય હનુમત બલમ પુનર્જાતમ સ્વતનયમ મેના તે લૌકિકમ યથા। હનુમાનજી મહારાજે બાળ પ્રભુને બચાવ્યા છે એટલે ધર્મદેવને, ભક્તિ દેવીને બહુ એને વિશે આ ભાવ થયો છે, હનુમાનજીનું બળ બહુ જોઈ અને અતિ આશ્ચર્ય થયું છે, પણ બાળ પ્રભુના યોગ માયાના પ્રભાવે કરી અને ધર્મદેવની ભક્તિ માતા પોતાના બાળકને સામાન્ય બાળક માનવા લાગ્યા છે। આશ્ચર્યનો ચતુસ્તવ ચ જનાનો બાળકો ધુના હનુમતા રક્ષિતો વે પિશાચી નામ ગણાદિતિ હનુમતિ તતો ભક્તિમ પરમામ પ્રાપતુશ્ચતો મહાત્મમ તસ્ય બહુધા સંબંધિના ઉચતુ। હવે ધર્મદેવ ભક્તિ દેવી બાળ પ્રભુની આ આશ્ચર્યકારી હનુમાનજી થકી જે બચાવ થયો એ ઘટના જ પૈતા પછી હનુમાનમાં બહુ વિશેષ એને ભાવ થયો, એમ મને માનવા લાગ્યા કે હનુમાનજી મહારાજે આ પિશાચની થકી મારા ઘનશ્યામની રક્ષા કરી છે, એટલે કાયમ હનુમાનજીના દર્શનનો નિયમ રાખ્યો છે, દર શનિવારે શ્રીફળાદિક વધેરવાનો અને તેલ ચડાવવાનો નિયમ રાખ્યો છે। એટલું જ નહીં, હનુમાનજીનું માયતમ લોકોને મીડ્યા કહેવા કે ભાઈ જો તમે માનો કે ન માનો, પણ હનુમાનજી તો સાક્ષાત દેવ છે અત્યારે, અમારે તો આ સત્ય આશ્ચર્યકારી ઘટના બની છે। એટલે જે પોતાને ઘેરે બાળ ઘનશ્યામનો બચાવ થયો પિશાચો થકી, રાક્ષણીઓ થકી, એ વાતને ધર્મદેવને ભક્તિ માતા બધાને કહેવા લાગ્યા અને એને કારણે સારા એ છપૈયાપુરના લોકો પણ અયોધ્યા જઈને હનુમાનગઢીએ દર શનિવારે શ્રીફળ વધેરવા મીડ્યા। તથા આરભ્ય તૌ તે ચ મંદવારે હનુમત
नियमं जगरहु प्रीत्या दर्शनस्य अर्चनम सचा। त्यार पछी सारा छपिया वासीओ मंदवासर अले शनिवार ना दिवसे हनुमानजी ना दर्शन नो अने कायम त्या अयोध्या जवानो नियम कर्यो छे। कृत्याओ थकी आ रीते जारे बाळ घनश्यामनी रक्षा थई એ કથાને સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને સમજાવી અને પછી રાજાને આગળ સમજાવે છે કે રાજા રાજન ઇદમ શિશુચરિત્રમ ઘોઘનાસમ નારાયણસ્ય વદતામિ અશૃણવતામ ચ તુભ્યં મયા કથિતમાત્મપતે પવિત્રમ श्रद्धान्विताय परमादरतो वधार्या। ए राजा बाळ प्रभुना बाळ चरित्रनी कथा मे तने कीधी, खरेखर तने कथा सांभळवामा रस छे, एटले ए सिवायना भगवानना सुंदर बीजा चरित्र हुं तने संभळावुं छुं। सूरत मुनि के छे, प्रतापसिंह राजा, एकादश्यार मार्यो मणे माधवे मासी भार्गवे अनस्तुर्य क्षणे प्रेंखाम बालाध्यारोपयत सुता। बाळ प्रभु ने पारणा मा पधरावा छे, खाली एमनो सीधु पारणो लावी अने फूड़ावी न देवाय। पारणा मा भगवान ने बाळक ने कोई पण ने सुवडावाना होय त्यारे पेलू विधान सतान स्वामी आए बतायु शु करवानु। लक्ष्मी सकुल देवी सा स्मरंती योग साइनम अस्वापयत प्राक्षिरसम शोभितायाम च तत्रता। पेला लक्ष्मी देवी कुल देवी पोताना छे, स्वकुल देवी लक्ष्मी योग साइनम शेष साइनम च स्मरंती चिंतयंती सती प्रांग मुख मस्तकम। बाळक ने क्या दिशामा मस्तक राखू ये शीखवाड्यु। आपणे तो काई दिशा जोई नहीं, घोड़िया उड़ावो ने हिचको नाखवानो। पोतारी कुळदेवी होय पछी जे देवी ने मानता होय, कोई लक्ष्मीजी ने मानता होय, कोई घोड़िया ने मानता होय, कोई अंबाजी ने मानता होय, कोई चामुंडा ने मानता होय, जे देवी ने मानता होय, पण पोताना कुळ परंपरागत जे देवी होय कुळदेवी जेने कहेवाय, ત્યાં તમે છેડા છોડી છોડવા જતા હોય, નિવેદ કરવા જતા હોય, એ કુળદેવી ને પેલા નમસ્કાર કરી એને વંદના કરી અને ત્યાર પછી યોગ સાયનમ શેષ જાય, શેષ ઉપર શેષ સાયનમ એટલે શેષ ઉપર જેનું શયન છે એવા વિષ્ણુ એને વંદના કરી એની પૂજા કરી છે અને ત્યાર પછી એ શેષ સાઈ ભગવાન ને યાદ કરી લક્ષ્મીજી ને યાદ કરી એનું પૂજન કરી અને પ્રાંગ શિરસમ એટલે પૂર્વ દિશામાં મુખ પૂર્વ દિશામાં મસ્તક રાખી અને શોભિતાયામ સુંદર મજાના સલંકૃત કરેલા એવા સારા શણગારેલા પારણિયામાં બાળ પ્રભુને પધરાવ્યા છે। પહેલી જ વખત પારણીઓ જયારે બાંધે ત્યારે નવું ઘોડિયું લાવવાનું હોય ખરેખર, જેમ હાલતું એમ, પણ ભલે ઘોડિયું ન લાવો લાવો કઈ નહીં, પણ કપડાનું શું કહેવાય, ખોયું એ તો નવું લાવવું, પછી ફાટેલું તૂટેલું ભાઈ આ એકલા છોકરા એ આમાં જ રહીમાં છે ભયમાં છે હુતા છે એ હાલે એવું નહીં। ભગવાનની દયાથી જેની ઘરે પુત્ર રત્ન પ્રાપ્ત થાય ભાગ્યશાળી જ કહેવાય। તો બાળ પ્રભુને સરસ મજાના પારણીયામાં પધરાવ્યા છે અને એ પારણિયામાં જયારે પધરાવ્યા ત્યારે માતા પ્રેમવતી ઝુલાવે શ્રી ઘનશ્યામને રે હે માતા પ્રેમવતી ઝુલાવે શ્રી ઘનશ્યામને ઝુલાવે શ્રી ઘનશ્યામને
બાળપ્રભુ જયારે હવે બીજા મહિનામાં પ્રારંભ થયો, દ્વિતીય માસસ્ય આરંભે, બીજા મહિનાનો પ્રારંભ એટલે બાળપ્રભુ એક મહિનાના જયારે પૂરા એક મહિનો બાળપ્રભુને થયો, એક મહિનો વ્યતીત થયો ત્યારે માતાએ બાળ ઘનશ્યામને ગાયનું દૂધ પાયું છે. ગોક્ષીરમ ગાલિતમ, પાછું કહ્યું હો, ભલે ગાયનું દૂધ તમે ડાયરેક્ટ હજી તમારા હાથે જ દોયાવો તોય પણ એને ગાળીને જ વાપરવાનું હોય. તો આજે માતા ભક્તિ દેવી ગાયનું દૂધ પોતે દોઈ એને ગાળીને અને અપાયત્સા સંખેન તને એમ ગુરુ આશરે શંખની અંદર નાખી અને એ દૂધ પાયું છે, એમનો ડાયરેક્ટ ટોટી નહી, આ તો પ્લાસ્ટિકની જા શીશીમાં ભરીને મૂકી દે પીધા કરે. આ બાળ ઉછેર સતાન સ્વામી સત્સંગી જીવનમાં બાળ ઘનશ્યામના આ ઉછેર બાળ ઘનશ્યામના સંસ્કારના નિમિત્ત બનાવી અને આ કથાઓ લખી છે કે ઘેરે બાળકોને કઈ રીતે ઉછેર કરવો જોઈએ, કઈ રીતે સાચવવા જોઈએ, આ બેબી સીટમાં હાવ ન હાલે. તમારા બાળકોના સંસ્કાર તમારે જ આપવાના હોય, એ પછી 18 વર્ષ થાય પછી તમારો ક્યાંથી જઈએ, બેબી સીટમાં જ ઉછીને મોટી મોટો થયો હોય, પોતાનું સ્તનપાન પોતાનો લાડ પોતાનો પ્રેમ બાળકને ઊંફ જોઈએ, માત પિતાની ઉત્સંગ એનો માત પિતાનો ખોળો એ બાળકને માટે એ સ્વર્ગના સુખ કરતા પણ અધિક છે. એટલે ભગવાન શ્રી હરિને બાળ પ્રભુને
સરસ મજાનું શંખમાં ગાયનું દૂધ પાયું છે. એમ કરતા કરતા પ્રભુ જયારે મોટા થયા છે, ચક્રેથા નિષ્ક્રમણમ સંસ્કૃત ચક્રેથ નિષ્ક્રમણ સંસ્કૃતિ માત્મજસ્ય સૂર્ય ક્ષણમ સા ચતુર્થીય કમાસયેવ. ત્રીજા મહિનાનો પ્રારંભ થયો, બે મહિના પૂરા થયા એટલે એ ટાઈમે બાળ પ્રભુને સારા મજાના એક નાની ખાટલીમાં સુવડાવી, સારી ગોદડી પાથરી એમાં સુવડાવી, એક ગોદડી ઓઢાડી અને બાળ પ્રભુને સૂર્યનારાયણ દેવના દર્શન કરાવ્યા છે. સૂર્ય ક્ષણમ સૂર્યનારાયણ દેવના દર્શન કરાવી પગે લગાડ્યા છે. પુણ્યાહ વાચન મકારે અદ તત્ર વૃદ્ધિ સાધમ તુ નાકૃત વૃષ ખલુ સ્વ. એ ટાઈમે પુણ્યવાન મંત્ર આદિથી પૂજન કર્યું, વૃદ્ધિ સાધ કર્યું છે અને બાળ પ્રભુને ત્યાર પછી સચંદ્ર દર્શન આકારયત. ચંદ્રદેવ રાત્રિના સમયે જયારે ઉદય થાય ત્યારે ચંદ્રદેવના દર્શન કરાવ્યા છે અને એ રીતે ત્રૈમાસિકામ સૂચિના અવસને ન ધર્મ. એક પછી એક આ રીતે સંસ્કાર કરતા કરતા પૂજામ નિધા વિધાય શશિનો થચ વામદેવ્યમ સામાજ્ય ગાપય તદસૌ વિધિવત પ્રદોષે. સૂર્યદેવની પૂજા કરાવી પછી ત્યાર પછી ચંદ્રદેવની પૂજા કરી અને વામદેવીની પૂજા કરી અને સામવેદનું ગાન કરાયું. એટલે પોતાનો વેદ સામવેદ છે, સામવેદનું ગાન કરાયું છે અને એ રીતે ભગવાન બાળ પ્રભુના સંસ્કાર કરતા કરતા હવે બાળ પ્રભુના નામકરણ સંસ્કારનો સમય આવ્યો છે. બહુ મહત્વનો પ્રસંગ. નામ કોનું કેમ રાખવું, બાળકનું કેવું નામ રાખવું, એના જન્મના સમયને અનુસારે જે ટાઈમે જન્મ થયો હોય એ ટાઈમનો જન્મ લખી રાખ્યો હોય, પછી બ્રાહ્મણો દ્વારા એની જન્મોત્તરી જ્યારે કઢાવે ત્યારે ગ્રહ આદિ જોઈ, સૂર્યચંદ્રની ગ્રહની ગતિ આદિ જોઈ, રાશિઓ જોઈ અને ત્યાર પછી જે રાશિ ઉપર નામ આવતું હોય એ રાશિ ઉપર નામ કરાવે. 12 રાશિઓ છે, એમાં એના જન્મ સમયે જે રાશિ વર્તતી હોય અને એ રાશિને અનુસારે નામ આપે. અ ઉપર આવતું હોય, વ ઉપર આવતું હોય કે ઈ ઉપર આવતું હોય કે લ ઉપર આવતું હોય તો એને અનુસારે જેમાં ભગવાનનું નામ કે ભગવાનના ભક્તોનું નામ આવતું હોય એવા નામનું એમાં ખાસ અનુસંધાન રાખી અને નામકરણ કરે. અહીંયા તમારા તો એના નામના તો ઠીક છે, છોકરાઓ સારા નામ રાખે વાંધો નહીં, બાકી ચિંટુન મોન્ટુન પિન્ટુન અમુક અમુક તો આઈના બ્રિટિશ આઈના અંગ્રેજ અમેરિકન નામ રાખે. એવું જ લખીએ કે ભાઈ જયારે જન્મે ત્યારે અમેરિકન નામ રાખવું જ પડે. નામની પાછળ શુભ હેતુ છે. નારાયણનું નામ દીકરાના યોગે અજાબીલે લીધું હતું તો એનું કલ્યાણ થયું એમ ભાગવત કહે છે. માટે ગોવિંદ નામ રાખો, રામ રાખો, કૃષ્ણ રાખો. પછી ભગવાનના કેટલા નામ છે, વિષ્ણુ નામ છે, ઘનશ્યામ નામ છે, હરિકૃષ્ણ નામ છે, ઘણા હરિભક્તોની ઘરે છોકરાના નામ ભગવાનના નામ ઉપર જ. સેજય સેજય બાળકમાં માતા પિતાને સ્નેહ હોય જ તો એના યોગે એનું નામ ભગવાનનું નામ બોલાય. તાજે બાળ પ્રભુને નામકરણ સંસ્કાર કરવા નિમિત્તે એકદા તદ્ગૃહમ આગાત માર્કંડેયો મહામુનિ ત્રિકાલગ્નશ્ચ તેજસ્વી સ્વશિષ્યો વર્ણિવેશ ધૃત સંભાવયામાસ સતમ સંભાવયામાસ સ તામ આતિથ્યેન યથોચિતમ બ્રાહ્મણ સર્વધર્મગ્ન સભાર્યો નુપ ઉત્સત્તમ. પ્રતાપસિંહ રાજા કે સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે એક દિવસે એક સમયે બે મહિના બાળ પ્રભુને પૂરા થયા, ત્રીજા મહિનામાં પ્રવેશ શરૂ થયો અને એવા ટાઈમે સૂર્યચંદ્રના દર્શન આદિ કરાવ્યા અને થોડા દિવસો ગયા અને માર્કંડે મુનિ આવ્યા. ત્રિકાલગ્ન ત્રિકાળ ત્રણેય કાળની ગતિને જાણનારા, વર્તમાન કાળ ભૂતકાળ ને ભવિષ્યકાળ
આ ત્રણ કાળનું જેને જ્ઞાન છે અને તેજસ્વી પાછા, કારણ કે ઋષિ મહર્ષિ બધા હતા ને તપ ત્યાગ વાળા એટલે એને તેજ હતું. હવે આપણે તપ ત્યાગ બધું વીયું ગયું એટલે તેજ પૂરી, લાડવા બાડવા બહુ બહુ ખાધા તેજ હોય થોડું ઘણું, ઓલું તપનું તેજ હતું. તેજસ્વી હતા અને વર્ણિ વેશ ધૃત, બ્રહ્મચારીના જેવો જેને વેશ ધારણ કર્યો છે, અને આવા જે ઋષિ મહર્ષિ જયારે પોતાની ઘેરે આવ્યા છે ત્યારે ધર્મદેવે સંભાવયામાં સતમ આતિથ્યના યથોચિતમ, પોતાની ઘેરે અનાયાસે જયારે સંત મંડળ આવ્યું સશિષ્ય મંડળની સાથે ત્યારે યથા યોગ્ય આતિથ્ય સત્કાર કર્યો છે. આ ગ્રસ્તના ધર્મ અહીંયા સમજાવ્યા, પોતાના ઘરને આંગણે. આ તો જોકે કોઈ તમારે ડોર ખખડાવ્યા નહીં, બહુ એ ઉપાધિ નથી. દેશમાં તો ગમે તે સાધુ મહાત્માઓ ગમે ત્યારે આવી ચડે. તો જયારે સંત મહાત્મા કોઈ પોતાની ઘેરે આવે, યથોચિતમ સ્વાગતમ કાર્ય, સાધુને યોગ્ય સ્વાગત કરવું. સાધુ આવ્યા છે એટલે ઘરના કે ભાઈ અંદર વ્યા જાઓ, થોડા પાછા થઈ જાઓ, સંતો આવ્યા છે. પણ એમનો કહે લાય ચા પાણી લાય સ્વામી આવ્યા, ખબર જ નથી. સંતો આવ્યા એટલે બેનો આગા પાછા થઈ જાય, એ થઈ ગયા હશે ને બિહાડે, સ્વામી શું પધારવાનું કારણ, કાંઈ મારા લાયક સેવા હોય તો કયો. અમે તો ગ્રસ્ત છીએ, થાય તમારી સેવા કરશું, સીધું સામગ્રી વસ્તુ પદાર્થ જેટલી થાય એટલી સેવા અમે આપશું. પણ અમારા ઘેરે આવ્યા આજે અહોભાગ્યમ અહોભાગ્યમ, આજે અમારા અહોભાગ્ય કે સામે ચાલીને અમારી ઘેરે સાધુ પધાર્યા, સાધુના પગલા થયા. ખરેખર જે ગ્રસ્ત ભાગ્યશાળી હોય ને એની ઘેરે સાધુના પગલા થાય. બિલ્ડિંગ વાળા જે દીકરા હોય તે સાચું. હવે તો સ્નો બંધ થઈ ગયો છે, બાનું કાઢતા કે સ્વામી સ્નો બંધ થવા દો, વરસાદ બંધ થવા દો. હવે તો ઘણા એ લાગ ગોતીને બેઠા છે કે લાલજી મહારાજની હારે પધરાવણી કરી નાખ્યું, એક કાન બે એક હારે બે કા. આ પછી નકામ બીજી વાર પછી ગાડી લાવી લઈ જવી, ગેસ બાળવો, ટાઈમ બગાડવો. સાધુ જેની ઘરે પધારે, કરોડો જન્મના પાપ જાણે અજાણે દોષ સાધુના પગલાથી પડી જાય. એમાં મકર સંક્રાંતિ શ્રેષ્ઠ દિવસ, સાધુ જોડી માગવા આવે. આધારાયણ સ્વામી એમ લખે કે મકર સંક્રાંતિના દિવસે સાધુ ગ્રસ્તના ઘરના આંગણામાં જઈ નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભો આ શબ્દનો ઉચ્ચાર કરે ને એ ગ્રસ્તના કરોડો જન્મના પાપ બળીને ખાક થઈ જાય. એટલે તો ગામડામાં સાધુઓને લોકો જોડી માગવા બોલાવે કે જે થાય એમ, એ કોઈ તલનું દાન આપે, કોઈ ઘઉં આપે, કોઈ બાજરી આપે, કોઈ આડકેસ આપે, જે આપે. અને જોડીનું અન્ન બહુ પવિત્ર કીધું. તમે રસોઈ આપો ને તો અમારે પાકી રસોઈ આપો તો 51 માળા ફેરવી પડે, કાચી આપો તો 25 માળા ફેરવી પડે, એટલું તો તમે લઈ જ જાઓ. પણ જોડીમાં જે અન્ન આવ્યું હોય એમાં તમારો હક નહીં, પછી કઈ 5 માળા તમે માગી ન હો કે ભાઈ અમારા માટે 5 માળા ફેરવજો. સાધુ આપે માળાનું ફળ, સાધુને માથે જવાબદારી ન દે. આજે ધર્મદેવ ભક્તિ દેવી તો બહુ સુગ્ન છે ને, સારી રીતે સત્કાર કર્યો. અને ત્યાર પછી ભુક્ત્વા પીત્વા સુખાસીનમ સેવમાનસ સ્તમંતિકે ઉપવિષ્ટ ઇદમ પ્રાહ પ્રીણયંસ ઉદારતિ. આવ્યા એટલે પછી તરત જ કામે લગાડવા એમ નહીં, પેલા ભુક્ત્વા પીત્વા સુખાસીનમ ખવડાવી પીવડાવી સારા આસને બેસાડી અને પછી ઇદમ પ્રીણયંસ ઉદારતિ પ્રાહ, પછી ઉદારવતી વાળા એવા ધર્મદેવે બે હાથ જોડીને આ પ્રમાણે પ્રાર્થના કરી, આ પ્રમાણે વિનંતી કરી. આવ્યા એટલે પરવાર ઉધળા ન લેવાય, ફાળો કરવા આવ્યા છો ને, હાલી નીકળ્યા સાધુ ને, પણ તમારે કઈ ધંધો જ નથી, અમેરિકામાં ડોલર દેખી ગયા થયું છે એવું હાલ. ચોમાસું શરૂ થાય જા લે મંડળોના મંડળો, સ્વામી ને અમે બોલી લીધું, ફોન કર્યો તો ક્યાં છો એટલે કે અમેરિકા છે. સારું તો તમારે
સારી સેવા બધી થઈ જાય. માને કે 32 મંડળ ફરે છે અહીંયા આખી. જેને જેને મેળવાળા હોય આપતા જ હોય, એમાં કઈ ના નથી. ત્યાં શ્રદ્ધા હોય આપતા હોય સેવા. પણ તમે કંટાળી ગયા ભાઈ, કેટલાને કોણ કેટલાને જવાબ દેવો, ના એ કેમ પાડવી? પછી કઈક બાના કાઢવા પડે કે ભાઈ અમારે હુતક છે. શેનું વિશેનું હુતક? હવે એ જૂથ ત્રણ પેઢીનું બતાવે કે કઈ હગા હક પણ કઈ બતાવે. અમારે ફલાણા ભાઈ આમાં ઓફ થઈ ગયા. આમ તો અમારે નથી બહુ નજીકમાં, પણ અમારે અમારી પેઢીમાં ઘણા એવે એમ કઈ હુતક બતાવવું પડે. પણ ધર્મદેવે આજે કેવી સરસ મજાની સ્વાગત વિધિ આદિ કરી અને ધીરે ધીરે જમાડ્યા કરવા પછી શાંતિથી બેઠા ત્યારે ઉપવિષ્ટ પાસે બેસી અને પ્રિણયંશ અતિશય રાજી થઈ અને ઉદાર મતી વાળા ધર્મદેવે પૂછ્યું, કુત આગમ્યતે બ્રહ્મણ ભવતા ભૂરિતે જસા કૃતાર્થી કુરવતા લોકાન પાવિતોદ્ય સમા મમાશ્રમ. હે મુનિ, કુત આગમ્યતા, કઈ બાજુથી પધારો છો? વિચરણ કરતા કરતા આવ્યા છો? કારણ કે સાધુ તો મોટા ભાગે વિચરણમાં જ હોય. અને હું તો કાયમ કહું છું કે સાધુ ફરતા ભલા ને પાણી બહેતા ભલા. સાધુ જેટલું સત્સંગમાં વિચરણ કરે એટલો હરિભગત સત્સંગમાં પાકો રીએ, ભગવાનનો એને યોગ રીએ, એના દુઃખ દારિદ્ર્ય સાધુના આશીર્વાદથી દૂર થાય. આપણા સાધુ વાડીઓમાં જતા છે, ખેતરાઓમાં પગલા પાડવા. પોકલી સિઝન હોય તો પોક ખાવા જાય, ચીબડા ખાવા જાય, હા ડોડા ખાવા જાય. હું સાધુ ડોડાને ભીખાવે? એ તો ગમે એની કે તો લાવી દે, થેલી ભરી લાવી દે, ન લાવી દે વાડીએ જાય, ચીબડા બાને, પોક ખાવાના બાને, પધરામણીના બાને. એના કૂવામાં પાણી ન હોય તો ત્યાં ઠાકોરજી નવડાવી કૂવાનું જળ ભગવાન પ્રસાદી એમાં નાખે અને કે દે અમારે આડો દાર નાખીએ, ભગવાન સારું કરશે. આડાધારમાં પાણી આવે બબે મોટરનું. કારણ કે સાધુનું વિચરણ છે ને સમાજના કલ્યાણ માટે, સ્વાર્થ માટે નથી. અને સ્વાર્થ માટે જ્યાંથી સાધુ ફરવા મીડ્યા ત્યારથી આ દુર્દશા થઈ. વડતાલ, ગઢડા, જુનાગઢ બધા દેશના સંતો સતત વિચરણ કરતા. હરિભક્તો દુખિયા હોય તો એને માટે માળા ફેરવે, એને માટે પૂજા કરે, મહાપૂજા કરે, સંકલ્પ કરે કે ભગવાન એને સુખી કરે. સાધુના હૃદયમાં દયાળુતા છે. સાધુના લક્ષણ આવશે ત્યારે કહીશું તમને કેટલી દયાળુતા. કોઈને દુખીઓને દેખી ન ખમાય જેમ ભગવાનમાં ગુણ હતો ને એમ સાધુમાં આ ગુણ હોય છે. પરમ કૃપાલુ આવે છે ને, ગોળી ગઈ છે ને, કેવો પરમ કૃપાળુતા એનામાં હોય છે. ક્યારે સ્વાર્થ બુદ્ધિ નથી હોતી. કોઈ દુઃખ દારિદ્રમાં ડૂબો હોય, કોઈ બિચારો શારીરિક પીડાથી દુખ્યો હોય, કોઈ વ્યવહારિક માર્ગથી દુખ્યો હોય, કોઈ કુટુંબ પરિવારથી દુખ્યો હોય, સાધુજીને એના સમાધાન કરાવે. પછી ન માને તેને ભાઈ, બાકી સંતોને ખબર પડે કે કુટુંબમાં ક્લેશ થયો છે, ભાઈઓ ભાઈઓમાં કાકા ભત્રીજાબા સમાધાન કરી આવે, હારે બિહારી ચા પાણી નાસ્તા કરાવે. પ્રજાન જાળીમાં 20 વર્ષિયા ભાઈઓને મન દુખતું, 20 વર્ષિયા એકબીજાને ઘેરે આવે જાય નહીં, લગ્નના વ્યવહારમાં ક્યાંય નહીં, પાહે પાહે જ રહી પાછો આડી દિવાલ. 6 ભાઈઓ માંથી એક ભાઈને આટું પડી લેલું, હવે મિલકતો વેચવામાં મન દુઃખ થયું હોય મોટું, બીજું કાંઈ ન હોય કે મને ઓછું દીધું એમ દાદાએ, આ ભાઈ વધારે સારું લઈ લીધું, કોઈ રીતે માને નહીં. કેટલાય વરોધી બીજા ગામ વાળા હાથે પ્રયત્ન કર્યા અને એક વાર ભાઈ મંદિરે આવ્યા, મંદિરે તો આવે પાછા, અમને ખબર કે થોડુંક મન દુઃખ છે, બિહાડ્યા ઓફિસમાં. કીધું, હમદભાઈ તમારે ભાઈઓને મન દુઃખ છે અમે જાણીએ છીએ, ઓછા હોતું દાદાએ આપ્યું હોય એટલે તમને મન દુઃખ હોય, પણ તમને કઈ ઓછું આપ્યું તો સરકારી હોસ્પિટલમાં ડોક્ટર કઈ ઉપાધિ નહીં, બોલો શું તમને તાણ છે કયો? અને ભાઈઓ એને વેર રાખી તમે શું સમાજમાં શું તમને પ્રતિષ્ઠા છે, તમારું શું માન?
તમારા ભાઈની ઘેરે વાજા વાગતા હોય અને તમારે બીજે ગામ જતું રહેવું પડે, કારણ કે ઘેરે પ્રસંગ હોય અને ન જાય તો એ લોકો કે લે હામદભાઈ નથી આવ્યા, કેમ હામદભાઈ તમે નથી ગયા, એમ કે તો જાડિયા મિલી લૂપલેટા જતું રહેવું પડે કે બીજા ગામડામાં જતું રહેવું પડે, શું છે નથી. અને આ જગતમાં આવ્યા છીએ તો હવ ન્યારે હળી મળીને રહ્યો, જો રહ્યો તો પ્રેમથી રહ્યો, દુશ્મન બન કે રહો કે મિત્ર બન કે રહો, જીના તો પડે ગા રહેના તો પડતા. બહુ સારી રીતે વાત સમજાવી, પછી સ્વામી એવું હોય તો સમાધાન કરાય નહીં, સમાધાન હાલો બીજું હું તમારે ભાઈ ભાઈ માં સમાધાન હારે બેન ચા પાણી પી લ્યો સમાધાન. અને એમાં અનાયાસે એના ભાઈ ના છોકરા લગ્ન આવતા હતા, કાના લગ્ન છે એટલે ભેગા થઈ જાઓ, થઈ ગયું તો એ ભયો ભયો થઈ ગયો. પછી તો એ મંદિરમાં રસોઈ આપી આખા કુટુંબ 70-80 જણાની બધા મંદિરમાં જમાડ્યા, થઈ ગયું એકતા. અમારે શું ત્યાં નુકસાન હતું એમાં, એ બાધે કે ભેગા થાય તો અમારે લાભ હતો. સાધુની ફરજ છે કે કોઈના અંતરના ઇન્ટરેસ્ટ હોય ને કાઢી નાખે. ધર્મદેવે એમ કહ્યું કે હે ગુરુદેવ તમે કઈ બાજુથી આવો છો, ભવતા ભૂરી તેજ સા, તમે તમારા તેજના પ્રતાપે કરી તમારા સામર્થ્યના પ્રતાપે કરી કૃતાર્થી કૃતા લોકાં, આ સારી લોક સારા સમાજને તમે કૃતાર્થ કરો છો, તમે એના કાંઈ પણ કાર્ય અટકી પીડાવે ને એને તમે દૂર કરો છો, એની કાંઈ ઉપાધિ હોય એને તમે સમાવો છો. તો હે મુનિ મહારાજ પાવિતોદ્ય સમાશ્રય મમાશ્રમ, આજ મારું ઘર આંગણું તમે પાવન કર્યું, સાધુના પગલા તો પાવનકારી છે, અમઠા કઈ સાધુ ને કોઈ નહીં એમનો લઈ જતા હોય, કારણ કે જેની ઘેરે સાધુના પગલા જ ન પડે તો શું કીધું એને, યા ઘેરે જમરા ડમરા દેવે અને હાંજ પડે મસાના. જેની ઘેરે ભગવાન નો હોય તેની ઘેરે નહીં સાધુ મિજમાના. ચરોતરમાં કાનમમાં તો ઘેરે ઘેરે સાધુ ને રસોઈ કરવા બોલાવે, સ્વામી અમારી ઘરે સાધુના એ એઠી પતરાવડી થાય ને એ અમારા ભાગ કહેવાય. જેની ઘરે બ્રાહ્મણ જમે સાધુ જમે ને ઘર પાવન થાય, સાધુ ઘેરે જઈને રોહડા કરી આવે બોલો, પચા પચા હો હો માણાના માલપુડા કુતરાવે, દૂધ બેઠી બેઠી ડોસ્યું દેખે પાછી કે સ્વામી કેવા માલપુડા ઉતારે, ઝીણા ઝીણા ઉતારે જાડા ઉતારે, ભાવ ના એમ કે અમારી ઘરે સાધુ ક્યાં છે. બાબુ કાનજી ખોપાળા વાળા એને મુંબઈમાં ફ્લેટ લીધો સ્કીમ્સ કોર્નર ઉપર, મફતલાલ ગ્રુપ કંપનીએ 17 માળની બિલ્ડિંગ બનાવી, એક માળ 5,000 સ્ક્વેર ફૂટનો 100x50 ખોખું કરીને આપી દે, પછી એના અંદર ઇન્ટેરિયર જે કરવું હોય. પણ એને નક્કી કર્યું કે મારી ઘેરે એક મહિનો સાધુ રહીએ પછી મારે ઘરમાં રહેવા જાઉં. એ બધા સાધુ અમે આ ધુડિયા મંડળ કહેવાય ને 10-12 મંડળના બધા એને એકારે બોલાવવા, હવે હાળા તેને વજ્ર ભેગા થાય ત્યારે ઉડોશીનું કલ્યાણ થાય, એમ બધાને મેળ પડે ક્યારે ઉત્સવ સમય આ પ્રસંગ પારાયણ આ તો બધું હાઈલાઈટ કરતું હોય. પછી એક ધનુર્માસ એવો ગયો તો ભાઈ આવક ધનુર્માસમાં બધાએ કામ અટકાવી પડવાનું, 50 સાધુઓને એક મહિનો સુધી. પણ અમે નક્કી કર્યું કે એક મહિનો રાખવા હોય તો ફોનનું રિસીવર હેઠું મૂકી દેવાનું, છોકરાને ઓફિસ સંભાળવા દઈ દેવાની, એવું હોય તો બપોરના ટાઈમે 1 લાખ આટો મારી આવવાનો, બાકી સવારથી હાંજ સુધી અમારી ભેગું રહેવાનું હોય તો સાધુ આવે, નહીં તો મફતમાં કઈ સાધુ રખડેલા ભટકેલા નથી તમારી ઘરે બંધાઈ રહીએ. એ બાબુભાઈ નાગજીભાઈ બે એક મહિનો સુધી 50 સાધુ અમે રહ્યા, સવારથી સાંજ સુધી કથા વાર્તા સત્સંગ, બસ જરા કઈ ઓપો ન પડ્યો. ભાગશાળી કેટલા કહેવાય, કારણ કે આજે ધર્મદેવ એમ કે છે કે આજે તમે મારે ઘરે પધાર્યા છો તો ખરેખર પાવિતોદ્ય મમાશ્રમ, મારું ઘર આજે પાવન કર્યું તમે, અનાયાસે આવ્યા છો, બહુ સારી વાત છે. અને બ્રહ્મન કિમ કિમ ત્વયાધીતમ વેદ શાસ્ત્રાગમાદિષુ વિદ્યાનિધિ રિવાભાસી તતો માં વક્તુમ અર્હસિ. હે ગુરુદેવ તમે શું શું ભીણા છો, સાધુ મહાત્માને હું પૂછાય એ બતાવ્યું છે, કેમ શેરબજારમાં કેમ હાલે તમારે,
ક્યાં રોકા છે હમણાં બધા? કઈ કંપનીમાં? કઈ જગ્યા બગ્યા લીધી ક્યાંય પ્રાઇવેટ સ્થાન કરવા? એવું ના પૂછાય. કેમ તો યાદિતમ, તમે શું ભણ્યા છો? કારણ કે સાધુ નો અભ્યાસ એનું ધન છે. સાધુમાં જેટલું જ્ઞાન છે ને એનું ધન છે. તમે કઈ ધોતી પધરાવની વસ્તુ પદાર્થ આપો એ કઈ સાધુનું ધન નથી, તો જીવન નિર્વાહ માટે એક માધ્યમ છે. પછી કઈ ભેગું કરી કે ફિક્સો કરી કે કદાચ મારી પાસે 5 લાખ છે, 10 લાખ છે, 25 લાખ છે, એ કઈ સાધુની મોટાઈ નથી. આજે તો એવું થઈ ગયું છે કે આજે તો કેપિટલ વાળા મોટા અમારા જેવા આલિયા માલિયા તાલિયા મંગાય દર્શનીય મહાનુભાવ તરીકે કંકુત્રીમાં નામ એના છપાય. અહીંયા અતિથિ વિશેષ, કારણ કે જેવી એની સંસ્થાન જેવી એની કેપેસિટી આર્થિક. પણ ખરેખર સાધુની મહાનતા એની એની સાધુની મહાનતા એની જ્ઞાન શક્તિ, એનું બ્રહ્મચર્ય, એનું તપ, એની વિદ્યા, એનું ભજન, કેપિટલ કહેવાય. તો આજે હે મુનિ, તમે શું શું ભણ્યા છો? વેદશાસ્ત્ર આગમાદી શું, વેદશાસ્ત્ર પુરાણ ઇતિહાસ આદિમાં તમે શું ભણ્યા છો? અને વિદ્યાનિધિ વારી, તમે તો વિદ્યાના આમ સમુદ્ર હોય ને એવું મને લાગે છે. તો હે ગુરુદેવ, તમે જે જે અભ્યાસ કર્યો એ બતાવો. કયો પૂછ? આ માર્કંડેય મહર્ષિને આજે પૂછ્યું છે. માર્કંડેય મહર્ષિ કોણ હતા? મૃત્કંડ મહર્ષિના પુત્ર. મૃત્કંડ મહર્ષિને ત્યારે ઘેરે જયારે માર્કંડેય મુનિનો રાત્રે 12 વાગે જન્મ થયો, રાત્રિના સમય બરાબર પોષ માસીનો પૂર્ણિમાનો ચંદ્ર બરાબર 16 કળાએ ખીલો હતો, અને એ ટાઈમે જયારે એનો જન્મ થયો, મૃત્કંડ મહર્ષિ જ્યોતિષશાસ્ત્રના પારંગત હતા. એટલે જ્યોતિષશાસ્ત્રના આધારે જે ટાઈમે બાળકનો જન્મ થયો એ જન્મનો ટાઈમ સમય જોઈને પોતે એની કુંડળી તૈયાર કરી, જન્મ કુંડળી. અને જન્મ કુંડળી જ્યારે કાઢી તો ખબર પડી આમાં કે સવારે દિવસ ઉગતાની સાથે આ બાળકનું મૃત્યુ થાય. સૂર્યનારાયણ આ પૂર્વ દિશામાં જ્યાં પ્રગટ થાય ને એના કિરણો લાલીમાં જ્યાં પૃથ્વી પર પ્રસરે, અને એ જ ટાઈમે આ બાળક મૃત્યુ પામે. વર્ષો પછી પોતાની ઘરે જયારે બાળક જન્મો છે, મૃત્કંડ મહર્ષિને થયું સવારે દીવ ઉગતા પહેલા તો બાળક મૃત્યુ પામશે, હવે બીજો આને બચાવવાનો ઉપાય શું? આ તો બુદ્ધિ વિશાળ જ હતા ને. એને વિચાર્યું કે વિધાતાના લેખમાં તો કોઈ ફેરફાર થાય નહીં, પણ વિધાતાના લેખની ઉપર મેખ મારનાર હોય તો ઋષિ મહર્ષિઓને સંત વિભૂતિ છે. માટે આ આ વિસ્તારમાં જે સંત વિભૂતિઓ રહે છે ને એ બધાને અત્યારે બોલાવી એની પૂજા કરી કે ભાઈ મારી ઘરે બાળક જન્મો છે, આજે આનંદ ખુશીની વાત છે, તો મારે દાન દક્ષિણા આપવી છે અને મારા બાળકને તમે આશીર્વાદ આપો. રાતે બધાને બોલાવ્યા. એટલે કે ભાઈ એટલી બધી શું ઉતાવળ, સવારે દિવસ સુધી નાહી ધોઈ પૂજા પાઠ કરી બધા આવશું? તમે તમારી ઘરે તમારે જે રીતે કયો તમારી પૂજા સ્વીકારશું, અને ભલે બાળક જન્મ હોય તે દિવસે સૂતક લાગતું નથી. તો કે ના, મારે તો અત્યારે જ ઉમંગ આવ્યો છે કે અત્યારે દૂધનો ઉભરો આવે, પછી ક્યારે બેસી જાય નક્કી નહીં એમ. એક એક ઋષિ મહર્ષિઓને બોલાવી એની પૂજા વંદના આદિ કરી, ધોતી ઓઢાડી, કંબલ ઓઢાડ્યા, જે કાંઈ ઓઢાડું ઓઢાડી, અને એના પત્નીને કે બાળકને લાવી ગોદડીમાં ઓઢાવીને આ બધાને માથે હાથ મુકાવડાવ્યો. પણ હજી તો તાજું જન્મેલું છે. તો કે તાજું જન્મેલું જે હોય તે ઋષિ મહર્ષિ આવ્યા છે પગે લગાડવા. એ નવજાત બાળકને પોતે લાવ્યા, એક એક ઋષિ મહર્ષિને પગે લગાડીને માથે હાથ મુકાયો હતો. માથે હાથ મૂકીને સાધુ શું કે? સુખી ભવ, આયુષ્માન ભવ, તેજસ્વી ભવ, જીવમ શરદ સતમ, 100 વર્ષ તારું આયુષ રહે, એવા આશીર્વાદ જ આપે ને. તારું સત્યાનાશ જાય એવું કઈ કે બધા ઋષિ મહર્ષિઓ આશીર્વાદ અપાવ્યા. પછી બાળકને
સુતિકા ગ્રહમાં સુડાવી દીધો. પછી માર્કંડી મહર્ષિએ કહ્યું કે મુનિઓ, આપણે મારા બાળકના આશીર્વાદ આપ્યા એ હૃદયથી આપ્યા છે ને. અરે ભલામણા કેટલા વર્ષે તમારે ત્યાં બાળક જન્મો, હૃદયથી જ આશીર્વાદ આપ્યા છે ને. મુનિઓ બીજી વાત, આશીર્વાદ આપવાનો અધિકાર કોને છે? બ્રાહ્મણોને, સાધુઓને. પણ કેવા બ્રાહ્મણને સાધુ? જે તપસ્વી હોય, તેજસ્વી હોય, જો ભજનીય હોય, હા એવા આપે તો એનું ફળ, એ આશીર્વાદ ફળે ને. બાકી જે બેંકમાં ખાતા ન હોય ને ચેક લખી આપે ધક્કા બેંકના, કઈ ચેક પાસ થાય? એમ તપસ્વી, ત્યાગી, વૈરાગી, ભગવાનના એ ભક્ત હોય એવાના આશીર્વાદ ફળે ને. તો કે હા, તમે એવા છો ને, કે તમે આશીર્વાદ તો આપ્યો છો પણ એવા તપસ્વી, ત્યાગી, વૈરાગી બધા સંત મહાત્મા છો ને. ઓલા થોડા એમ કે અમે નથી. તો હું કાનો હાથ મૂકો એમ કે ને છીએ છીએ. તો હે મુનિઓ, તમે જે આશીર્વાદ આપ્યો ને, નિષ્ફળ ન થવો જોઈએ. અરે તમે શું કહો, બસ તમે મારા બાળકને આશીર્વાદ આપ્યો ને, સુખી ભવ, આયુષ્માન ભવ, તેજસ્વીનમ ભવ, આ બધા તમે આશીર્વાદ આપ્યા છે, ખોટો ન થવો જોઈએ. અને જો ખોટો ઠરશે ને તો પછી ત્રીજું નેત્ર ખુલશે, સમજી લેજો. હું તમારી જેમ ભરેલ બંદૂક વાળો છું, તપસ્વી છું. જો આ બાળકની જન્મકુંડળી મેં અત્યારે જ કાઢી અને એમાં એવી જન્મકુંડળીમાં આવ્યું છે કે દિવસ ઉગતાની સાથે આ બાળકનું મૃત્યુ થાય, હવે તમે જે આશીર્વાદ આપ્યા છે એ ખોટા ઠરે તો તમે તપસ્વી નથી, તમે તેજસ્વી નથી, તમે આશીર્વાદ આપવા લાયક નથી, નક્કી થઈ ગયા. ઋષિ મહર્ષિઓ તો બરાબર ગુચવાણા. હવે શું થાય? ભાઈ સાહેબ જાઓ, અમારું આવ્યું છે ને આપીએ છીએ. ચિરંજીવી ભવ, માર્કંડેય મુનિને ચિરંજીવી પણ મળ્યું છે. સાત ચિરંજીવી છે ને અશ્વસ્થામાં હનુમાનજી, ચિરંજીવીમાં માર્કંડેય મહર્ષિનું નામ આવી ગયું. અને એ માર્કંડેય મહર્ષિ ઋષિઓના આશીર્વાદથી ચિરંજીવી થયા. એ આજે ધર્મદેવની ઘેરે આવ્યા અને ધર્મદેવે પૂછ્યું કે આપ શું ભણ્યા છો? ત્યારે ઇતિ પૃષ્ઠ સ વિપ્રશી સર્વજ્ઞ મતિમાન રૂપ તત્સુત પ્રેક્ષણાનંદ ધર્મ પ્રત્યબ્રવીત ઇદ. હે મુનિ, મુનિ કે છે ધર્મદેવ, તમે પૂછો છો ને શું ભણ્યા છો ને શું તમે વિદ્યામાં પારંગત છો, ત્યારે સર્વજ્ઞ મતિમાન, બહુ બુદ્ધિના વિશારદ, સર્વજ્ઞ તાજેને પ્રાપ્ત થયેલી છે, અને વિશેષમાં તો તત્સુત પ્રેક્ષણ આનંદ, બાળ ઘનશ્યામ ધર્મદેવના દર્શનથી જેને અતિ આનંદ થયો છે, એવા આજે માર્કંડે મહર્ષિ એમ કહે છે કે હે ધર્મદેવ, તીર્થયાત્રામ ચરણ ધર્મ તદ્વેશમ તદ્વેશમ એતદ ઇદૃચ્છયા પ્રાપ્તોસ્મિ ભૃગુગોત્રો માં માર્કંડેય મહે મો. હે ધર્મદેવ, હું તીર્થયાત્રા કરતા કરતા ફરતા ફરતા અનાયાસે અહીં આવી ગયો છું, પણ હું ભૃગુ ગોત્રમાં જન્મેલો માર્કંડેય મુનિ છું, તમે મારી આ ઓળખાણ તમને કહું છું, અને વેદશાસ્ત્ર પુરાણાની જ્યોતિષશાસ્ત્ર વિશેષત પઠિતમ પાઠ્યતે ચાપી વેદાંગાની તરાણી છ. હે ધર્મદેવ, વેદ શાસ્ત્ર પુરાણ આદિ તો હું ભીણો છું, પણ જ્યોતિષશાસ્ત્રમાં હું વિશેષ પંડિત છું. દરેકમાં કંઈક કંઈક વિશેષતા હોય, કોઈ વ્યાકરણાચાર્ય હોય, કોઈ સાહિત્યાચાર્ય હોય, કોઈ સંગીતાચાર્ય હોય, કોઈ જ્ઞાનાચાર્ય હોય, ડિગ્રીઓ મેળવી જોઈએ બધાએ. સકાશીમાં જઈને ભણીએ કે વડોદરા ભણ્યા હોય, જ્યાં ભણ્યા હોય કે ભાઈ સંગીતાચાર્ય છે, આ ન્યાયાચાર્ય છે, આ તર્કાચાર્ય છે, કોઈ વેદાંતાચાર્ય છે, કોઈ ખટપટાચાર્ય છે, એ ડિગ્રી કઈ એમને ના મળે. હા, અમારા એક મહાત્મા છે ખટપટાચાર્યને અમે ડિગ્રી આપી છે. તમે ગમે એવા હોય ને, અમે વકીલ સ્વામી ગમે એવા ભાઈ બંધ હોય, પણ એને નક્કી કર્યું કે હાજે બેન લડાઈ મારવા, તો લડાઈ મારે, બોલો ખટપટાચાર્ય, અને હારા હારા ને લડાઈ વાય, બોલો નામ ન દેવાય તમને, અમારે જાણવાનું હોય. અમુકથી સાવધાન રહેવું પડે ખટપટાચાર્ય થી. ત્યારે ધર્મદેવ ની કે છે કે હું વેદ શાસ્ત્ર પુરાણ માં તો હોશિયાર છું જ, પણ શાસ્ત્ર માં જ્યોતિષ શાસ્ત્ર એ મારું તો મુખ્ય શાસ્ત્ર છે, એમાં મારી પારંગતતા છે.
અને પઠિતમ પાઠ્યતે ચાપી હું ભણું છું બીજાને ભણાવું છું વેદાંગ વેદના અંગ સહિત હું બધાને ભણાવું છું અને આ વાત જયારે જાણી કે જ્યોતિષ શાસ્ત્રમાં નિપુણ છે એટલે ધર્મદેવને એમ થયું કે તથા પ્રસન્નો ધર્મસ્તમ પ્રણમ્યા પુનર્વચ સ્વપુત્રાનામકરણમ તેને વહી ચિકિત્સયન પછી ધર્મદેવને એમ થયું કે મારા છોકરાનું નામ આની પાંચ પડાવો આટલા જો જ્યોતિષ શાસ્ત્રના પારંગત હોય અને ખરેખર જ્યોતિષ શાસ્ત્રના પારંગત વિદ્વાન હોય અને જે ટાઈમે લગ્ન થયા હોય અને એ ટાઈમની જન્મ કુંડળી કાઢે એ પ્રમાણે જ થાય આ તો અઠંગ ખરેખર નામ માત્ર ખાલી જ્યોતિષ શાસ્ત્રીઓ થઈને ફરતા હોય બાકી કઈ આવડત હોય નહીં હોશિયારી હોય નહીં અને મન ફાવે આમથી આમ લીટા મારીને જન્મ કુંડળી બનાવી દે માર્કંડી મહર્ષિને જ્યોતિષ શાસ્ત્ર જાણી ધર્મદેવે નક્કી કર્યું કે મારે બાળ ઘનશ્યામના નામકરણ સંસ્કાર આની પાસે કરાવો ત્યારે ધર્મદેવે એમ કહ્યું ભલે તમે આવ્યા તવાન મહી કૃપામ કૃત્વા ક્વચિત કાલ મિહા વસ તો મારા બાળ ઘનશ્યામનું નામકરણ સંસ્કાર કરવું છે તો તમે થોડો સમય અહીં રહ્યો અમારે ત્યાં કારણ કે જન્મના 11મા દિવસે નામકરણ સંસ્કાર થાય અથવા તો 31મા દિવસે અથવા 31મા દિવસે થાય અથવા 101મા દિવસે થાય તો મારા બાળ ઘનશ્યામને આજે 99 દિવસ તો થઈ ગયા છે બે દિવસ બાકી રહ્યા છે 101મા દિવસે નામકરણ સંસ્કાર કરવા હોય તો બે દિવસ અહીં તમે રોકાઈ જાઓ તો બે દિવસ અમે સેવા કરશું સમાગમ કરશું તમને તમારા હસ્તે અમારા નામકરણ સંસ્કાર પણ થઈ જાય એટલે જ્યોતિષ શાસ્ત્ર પારંગત આપ મહા તેજસ્વી છો પછી ભાગ્ય દયમ સમ્યક ભવિષ્યમ શાસ્ત્ર ચક્ષુષા મારા બાળ ઘનશ્યામનું ભવિષ્ય કેવું થાય એ શાસ્ત્રની આંખથી તમે બતાવો ખરેખર આંખ તો શાસ્ત્રથી જ વાર્તે વાતમાં હોય સશાસ્ત્ર કથિતમ સશાસ્ત્રમાં શાસ્ત્રમાં જે કહેલું હોય અને શાસ્ત્રની આંખથી જે જોતો હોય એ જ સાચું છે આપણી આંખથી જોયેલું સાચું નથી માટે શાસ્ત્ર સંમત તમે ભવિષ્ય મારા બાળકનું જન્મ કુંડળી કરી આપો આવી મારી ઈચ્છા છે નામ કર્મ મુહૂર્તમ ચ નિશ્ચિત યાસ્ય તમે વહી ગુરુ નામ મહાભાગ ગૌણ માર્ક્ષ ચ તત્વત અમારા ગુહ્યસૂત્ર ને અનુસારે પાછું એ નામકરણ સંસ્કાર વિધિએ જે જ્ઞાતિ હોય જે પોતાના દેશની રીતિ હોય અહીં નામકરણ સંસ્કાર કે ભારત જેવું કરવા બેઉં થાય દેશ કાળ વય વિતિ જાતિ શક્તિ ગુહ્ય સૂત્ર પરંપરા કુટુંબ પરંપરા જ્ઞાતિની પરંપરા એ બધું જોઈને આ વિધિ થાય બ્રાહ્મણની જુદી હોય પટેલિયાની જુદી હોય વાણનની જુદી હોય આહિરની જુદી હોય વાઘરીની જુદી હોય બ્રાહ્મણની રીત પ્રમાણે વાઘરીની રીત હોય અવની રીત જુદી હોય એટલે આજે ધર્મદેવે એમ કહ્યું કે ગુહ્ય પરિશિષ્ટે ગોભીલ આચાર્ય અમારા જે સંપ્રદાયના અમારા દેશ અમારા કુળના પરંપરાના જે ગોભીલ આચાર્ય છે તો એને અનુસારે તમે 17 સંવત્સરમ વા નામધેય કરણમ 100 દિવસ પૂરા થાય છે એટલે એ પ્રમાણે તમે નામકરણ સંસ્કાર કરો નામકરણ સંસ્કાર કરવા માટે નક્કી કર્યું જે કાંઈ નામકરણ સંસ્કાર કરવા માટે વસ્તુ પદાર્થ જોઈએ એ બધું પોતે ભેગું કર્યું છે અને પંચાંગ પત્રે નિશ્ચિત્ય મુહૂર્તમ નામ આહતમ પંચાંગ પત્ર પંચાંગ એટલે આપણો નિર્ણય પંચાંગમાં જોઈ અને પછી નામકરણ સંસ્કાર થાય એમને નહીં એમાં કૌલ કરણ શાખા બધું જોવું પડે આ લગ્નનું મુહૂર્ત જોડા જાવ છો તો તરત કહી દે કે 22મી ડિસેમ્બર રાખજો બરાબર આપણે તો રવિવારનો દિવસ મુખ્ય ગોતી એ મુહૂર્ત જે આવતું હોય એ કાંઈ નક્કી નહીં જે દિવસે આવે અને બ્રાહ્મણ કે ભાઈ આપણને દક્ષિણા મળે છે ને તારું જે થવું થાય એક દિવસ અમે ખેડા ગયા કંકોત્રી ઠાકોરજીની સિંહાસનમાં મૂકેલી મેં જોઈ તો ગ્રહણના દિવસે કંકોત્રી ગ્રહણ નહી બોલો પોહ મહિનાની પૂનમ કઈક હતી તે દિવસે લગ્ન અને જમણવારે 4 વાગ્યા પછી સાંજના ટાઈમે
ગ્રહણ તો એ ચંદ્રગ્રહણ તો રાતનું જ હોય ને, પછી એ ભાઈ અનાયાસ આવી ચડ્યા જેના લગ્ન હતા, કે સ્વામી સારું પધાર્યા છો તો એક બે દી રોકાઈ જાઓ, મારી દીકરી લગ્ન છે તો ભગવાનનો થાળ કરજો, પ્રસાદ અમને થોડો આપજો. મેં કીધું પણ આ પૂનમ તો ગ્રહણ છે, આ કંકોત્રીનું તમને કોણે મુહૂર્ત કાઢી આપ્યું? એ ફલાણા ભૂદે. એટલે પંચાંગ જોઈ અને પછી હંમેશા મુહૂર્ત કઢાય. એટલે તમારા બાળકનું જે મુહૂર્ત છે ને, પંચાંગ જોઈને અમે કરી આપશું. અને પછી કહ્યું, સ્વસપ્તમ્યામ ગુરાવત્સ્ય લગ્ને કર્કટાવયે સૌમ્યેષુ કેન્દ્ર સંસ્થેષુ નામ કર્મ વિધીયતામ શુભાશુભમ ચ યદ ભાવિ સુતસ્યાન્યસ્ય તત્પ્યમ નામાંતે કથયિષ્યામિ જન્મકાલમ વિચાર્યતે. માર્કંડી મહર્ષિ કહે છે, ગુરુવારના દિવસે શુભ લગ્નમાં અને કર્ક મુહૂર્તમાં અને ચંદ્ર કેન્દ્ર આદિ એ સ્થાનમાં છે એ ટાઈમમાં હું નામકરણ સંસ્કાર તમને કરી આપીશ. ત્યાં દિવસ બે દિવસે રોકાઈ જઈશ. નામકરણ સંસ્કાર કરવાનો પછી ટાઈમ આવ્યો. બાળ પ્રભુને નામકરણ સંસ્કાર કરવા માટે જે કાંઈ વિધિ વિધાન કરવું ઘટે એ પોતે પૂજન આદિ કરાવ્યું છે, અને ધર્મદેવ પણ જે જે વસ્તુ સામગ્રી માગી છે એ પણ તૈયાર કરાવી છે. વૃદ્ધિ સાધન સકુત્વાદો પાર્થિવાખ્ય હુતાસન, વૃદ્ધિ શ્રાદ્ધ કર્યું, ઠંડીમાં અગ્નિ સ્થાપી અને હોમ કર્યો, અને પ્રતિષ્ઠાપ્ય શરત હોમ તત્ર વ્યાવૃત્તિ પૂર્વક જે આહુતિઓ આપી અને એમાં બધી હોમ કરી યજ્ઞ કરી અને તતોસ્ય વિદધાન નામ મુનિ રન્વર્થમ અબ્રવીત અંતર્દ્રષ્ટિએવ કૃષ્ણસ્ય જાનન સર્વ ચિકીર્ષિતા. ત્યારે ધર્મદેવની પાસે માર્કંડે મહર્ષિએ કહ્યું કે હવે તમારે બાળકનું નામકરણ કરવું છે તો એની થોડીક અમારે હાથની પગની રેખાઓ જોવી પડે. આકૃતિ ગુણાંક થઈ હતી, માણસના ચહેરા ઉપરથી ખબર પડી જાય કે આ ભાઈ કેવો છે. પણ આજે નાનો બાળક છે એટલે એની આજે એક એક રેખાઓ વ્યવસ્થિત જોવી પડે. પણ હવે તમે તો ઘી દૂધ ખાનારા એટલે તમારી આંખોમાં તેજ હોય, અમે તો ગામ જંગલમાં કોઠા બોરા ખાઈને ઘી કાઢતા હોય, અમારી આંખોમાં કાંઈ તેજ હોય નહીં. એટલે જો તમે બાળકને મારી પાસે લાવો, મારી ગોદમાં લાવો તો એક એક રેખાઓ બધું વ્યવસ્થિત જોઈ લો. અને આ બાને બાળ પ્રભુને રમાડવા માટે ભક્તિ માતાની ગોદમાંથી પોતાના ગોદમાં લઈ લીધા, અને જ્યાં બાળ પ્રભુને ગોદમાં લીધા અને એનો જ્યાં સ્પર્શ થયો, માર્કંડેય મહર્ષિ આમ આનંદના સાગરમાં ડૂબી ગયા. આહા હા, વર્ષોથી તપસ્યા કરી કરી દાઢી ધોળી થઈ ગઈ, માથે જટાઓ ધોળી થઈ ગઈ, તપ કરી કરીને હાડકા દેખાઈને એવું શરીર ક્ષીણ કરી નાખ્યું. પણ કોઈ દિવસ આ પુરુષોત્તમ નારાયણના આ બાળ સ્વરૂપના દર્શનનો તો ઠીક ઝાંખીએ નહોતી થતી. આજે એ પ્રભુ ગોદમાં આવ્યા ને આમ આવ્યા, બધા રોમાવલી ખડી થઈ ગયો, હર્ષ ઉલ્લાસમાં જાણે કે આમ અંતર નાચી ઉઠ્યું, ઊંડા ઉતરી ગયા, મુખાકૃતિ જોવા મળ્યા. એ ભગવાનની અડિયાની આંખો એ સરસ મજાનું તેજસ્વી બાલ અધ્રોષ લાલ એકદમ પાકેલા ઘીલોડા જેવા ચીબુક ને ટીબકડી નાની બધી જોઈ ને મુખાકૃતિ. આ સ્વરૂપ ક્યારેક મેં જોયું છે. બહુ ઊંડા ઉતરી ગયા અને બહુ ઊંડા ઉતરતા ઉતરતા ખ્યાલ આવ્યો, કરા રવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રાસ્ય પુટે સયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. આ શ્લોક પેલા ભણવામાં આવતો, હવે તો એ બધું ભણવાનું એ ગયું. પેલા આ શ્લોકો ભણાવતા, કેવી કવિતાઓ ભણાવતા, હવે તો ગણપતિનો ગ નહીં બોલવાનો, તો એ તમારે પાછું એક તમારો ધર્મવાદ થઈ ગયો, તમારા સંપ્રદાયવાદ થઈ ગયો. અહીં તો ક્રિશ્ચિયનો હરિજનો ભંગી મુસલમાન બધાને ભણતા હોય તો ગણપતિનો ગ કાઢ રાખો કે ગુજરાતમાં હોતો ગણપતિનો ગ નહીં બોલવાનો, સાંપ્રદાયિકતા થઈ ગઈ કે અહીં તો બધી જ્ઞાતિના બધી દેશના બધા ભણતા હોય તો શું કરવું? ગ ગધેડાનો ગ બોલો, ગણપતિ ગ કાઢીને ગધેડાનો ગ કાઢો નાખો. ખરેખર પેલા તો અભ્યાસ કેવા સરસ મજાના.
આજે તો કાળુડી કુતરી ને આવ્યા ગલુડિયા, ચાર ભુરિયા ને ચાર કાબરાજી. કેવો અભ્યાસ! આ શ્લોકો આપણે ભણવામાં આવતા હતા. કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. આ શ્લોક કેમ લખાયો? માર્કંડે મહર્ષિ તુંગભદ્રા નદીના કિનારે બેઠા બેઠા તપ કરતા હતા, ભજન કરતા હતા, રોજના નિયમની જે માળા ફેરવતા, પૂજન કરતા હતા. એમાં એકવાર વિચાર આવી ગયો કે ભગવાનની માયા કેવી છે. લોકો એમ કે માયા બહુ, ભગવાનની બહુ માયા. શિવને યાદ કરીને ભજન કરીને પ્રસન્ન કર્યા. શિવજી કે બોલો કેમ આવ્યા, કેમ બોલાવ્યા? શિવજી મહારાજ, મારે માયા જોઈશ ભગવાનની, રહેવા દો, એમાં માલ નથી. હું હેરાન થઈ ગયો હતો. ભગવાનની માયામાં હું મોહ પામી ગયો અને મારી યોગ જે યોગ નિષ્ઠામાં એટલી ખામી આવી ગઈ અને મારે બે માણસ ઝઘડો થઈ ગયો ઘેરે, એટલે એ રહેવા દો. ના ના, મારે તો માયા જોઈશ. તો કે નરનારાયણ દેવને પ્રસન્ન કરો. એ નરનારાયણ દેવની સાધના કરી નરનારાયણ દેવ આવ્યા. બોલો શું છે ઋષિરાજ? તમારી માયા જોઈશ, રહેવા દો, એ બહુ એમાં હક નથી. હારા હારા વિચાર. અહો પ્રભુ અચરજ માયા તુમારી, આજ ઇસમે મોહે સકલ સંસારી. તમે રહેવા દો આ બધું. તો એનો મેં ના પ્રભુ એકવાર બતાવો. ભગવાન કે હાર. પછી એમાં એકવાર ઈબરાય નદીના કિનારે સાધના આરાધના કરતા હતા અને ભગવાનની માયાના થોડોક એક સેજ આમ ઝાંખી કરાવ્યો, એપિસોડ બતાવ્યો નાનો એવો. એ મુનિ તપ આમ ભજન કરતા હતા ને એવામાં એને અચાનક એવું દેખાણું કે 100 વર્ષનો દુષ્કાળ પડ્યો. 100 વર્ષનો દુષ્કાળ પડે એટલું બાકી રહ્યું. પછી તો આખી પૃથ્વી સુકાઈ ગઈ. એમાં 12 સૂર્ય તૈપા અને એમાં વાવાઝોડું. એ જે જંગલ ને પૃથ્વી ને બધા ઝાડવા પથરા હતા એ ભટકાય ભટકાય અને આખી પૃથ્વી હળી હળગીને ખાક થઈ ગઈ. છાણું જેમ હળગીને ઢેખાડો થઈ જાય ને એમ આવ હળગીને એકદમ રસ થઈ ગઈ. પછી 12 મેઘ ખાંગા થયા અને 12 મેઘ 100 વર્ષ સુધી વેરસા. આખી પૃથ્વી હેઠ આકાશમાં જોયું છે પાણી પાણી છવાઈ ગયું, જલારણ ઉજાય. માર્કંડી મુનિ પાણીમાં ડૂબકા માંડ્યા મારવા, ડૂબવા માંડ્યા પાણીમાં. ક્યાં આમ આટલા બધા પાણીમાં, ક્યાંય કિનારો કોઈ લાકડું કઈ કઈ હાથ ના આવે, જવું ક્યાં? આમ બિચારા ઊંચા આવે નીચા ઊંચા આવે નીચા આવે, એટલા ડૂબકા ખાતા ખાતા ગભરાયા. અને એ ટાઈમે એ પાણીની સપાટી ઉપર નાનો એવો પડ્યો, તમે બાઉલ કયો છો ને, નાનો એવો પડ્યો છે નો. કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિયવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે સયાનમ. નાનો એવો જે વડલાના પાંદડાનો પડ્યો બનાવેલો, એ પડિયાની અંદર એક બાળક સૂતેલું જોયું. અને એમ થયું કે આ પડિયાને ચાલુ તો એટલો તો બચાવ થાય, ડૂબતો તરણાને ચાલે. એ તરતા તરતા પહોંચી ને જ્યાં પોચ એ પડિયા પાસે પહોંચ્યા તો નાનું એવું છોકરું અંદર સૂતેલું. આ પડિયામાં છોકરું કેવડું હોય! અને પોતાના જમણા હાથથી જમણા પગનો અંગૂઠો મોઢામાં નાખી અને ચૂસે, બાળકનો સહજ સ્વભાવ હોય. તો એ જમણા હાથથી જમણા પગનો અંગૂઠો મોઢામાં નાખીને ચૂસતા આ બાળ સ્વરૂપને જોયા. મુનિ તો આશ્ચર્ય પામી ગયા. અને એવામાં બન્યું એવું કે બાળકે મુખમાંથી જે જમણા પગનો અંગૂઠો ચૂસતા હતા એ બહાર કાઢી અને બગાસું ખાધું. બગાસું જ્યાં ખાધું ત્યાં તો મુનિ જેમ એકદમ બગાસું ખાતા મોઢામાં મચ્છર પેસી જાય એમ મુનિ એ બાળકના પેટમાં ઘૂસી ગયા. પેટમાં જ્યાં જુએ તો 14 લોકનું બ્રહ્માંડ અંદર રચના, અતળ વિતળ તળાતળ પાતાળ રસાતળ બધું, એ મોટી નદીઓ સરોવર પહાડો બધું જોયું. તો એવા બધા ગાભરા થઈ ગયા, મકળાઈ ગયા, હું ક્યાં વીજી રહું? ચારે બાજુ આમ એવા બધા વિવર થઈ ગયા. બહુ જયારે મુંજાયા થોડી વાર પછી જે ભગવાને છીક ખાધી તો ઋષિ બહાર નીકળ્યા નાખમાંથી. બહાર નીકળ્યા અને જ્યાં ખોલી
બસ આમ બેઠા હતા, આમ આપણે બેઠા એમ જ. ના ક્યાંય ગયો તો હું થયું, ના શું બધું, ક્યાંય બાળક ને ક્યાં જલારણ ને ક્યાંય મોટો ભયંકર દુષ્કાળ ને ક્યાં બધું પાણી પાણી ક્યાં અગ્નિ ના શું બધું. થોડી વાર તો આમ બેચેન થઈ ગયા કે આવું મને સપનું આવ્યું, શું થયું. અને એ ટાઈમે ભગવાન નારાયણ પ્રભુએ જરાક દર્શન આપીને કહ્યું, મુનિ મહારાજ આ એક એપિસોડ જોયો, બીજો માયાનો જોવો, આ તો ખાલી એક જ એપિસોડ છે. ત્યારે ખબર પડી, ઓહો હો હો. અને એ જ બાળક પ્રભુ જેને પોતાના હૃદયમાં સ્વરૂપ વસી ગયું હતું ને, એ જ પ્રભુનું સ્વરૂપ આજે બાળ ઘનશ્યામ રૂપે પોતાની ગોદમાં આવીને બેઠું છે. એ લિંક મળી ગઈ. એ જ જે મેં દર્શન કર્યા હતા ને, એ જ આ ઘનશ્યામ છે. પછી તો હું આનંદનો પાર ન રહી. હવે બાળ પ્રભુના નામકરણ સંસ્કારની જે કથા એ આવતીકાલે, કારણ કે નામ બહુ જાજા પાડવાના છે ને, અને એના સદગુણો જેટલા છે બધા આપણે જાણવાના છે, એટલે એ કથા વિશેષ આવતીકાલે લઈશું. સહજાનંદ સ્વામી મહારાજ, આપણે થોડું ખાવું પણ મીઠું ખાવું, કથા ભલે આપણે બહુ નથી દોડવું, ઠાળ. સહજા